હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારું નામ છે સુરજ ભટ્ટ. ફરીથી તમે મારી સાથે જોડાઈ ગયા છો. સરળ રીતે, સરળ ભાષામાં અને સરળ રીતે ઇકોનોમી સબ્જેક્ટને આપણે અને તમે સરળ રીતે સમજશું. મિત્રો, બધાએ પ્રશ્ન લખ્યો છે. જે લોકોએ પ્રશ્ન લખેલો છે એ અભિનંદન, સારો પ્રશ્ન લખેલો છે. અમુક વિદ્યાર્થી મિત્રોએ મને મોકલેલો પણ છે, તો એ બદલ આપ સૌનો આભાર. છેલ્લા 5 વર્ષથી મિત્રો હું આ ફિલ્ડમાં સંકળાયેલો છું. જે લોકોએ પ્રશ્ન મોકલ્યો હતો એ પ્રશ્નનો મેં રિવ્યૂ પણ આપેલો છે. એટલે મિત્રો, ખાસ તમે આપણે છે એ જે કંઈ પણ એક્ટિવિટી કરાવતો હોય એમાં ભાગ વધારે લ્યો અને લેક્ચરને છે વધુ ને વધુ શેર કરતા રહ્યો મિત્રો, કે જેથી આ મારો જે ઉદ્દેશ્ય, મારો જે ગોલ છે એ વધારેમાં વધારે લોકો સુધી જે ઇકોનોમી સબ્જેક્ટથી જે મૂંઝવતા હોય એવા પ્રશ્નોનો સોલ્વ કરી શકે. ઇકોનોમી સબ્જેક્ટમાં જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન આવતો હોય આપણે બેઝિકથી સૌ સરળ રીતે સમજાવીએ, જેથી કે જે લોકોને ઇકોનોમી સબ્જેક્ટથી ડરતા હોય, મૂંઝવતા હોય, જીપીએસસી ને સંબંધિત ઇકોનોમી સબ્જેક્ટ તૈયાર કરી શકતા ન હોય એવા વિદ્યાર્થી મિત્રો સુધી આ તમે લેક્ચર પહોંચાડશો તો મારો જે ધ્યેય છે એ ધ્યેય મારો પ્રાપ્ત થશે. તો તમારે સ્પર્ધાત્મક આખી તૈયારી કરવી હોય, સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ આખો સંપૂર્ણ કરવો હોય એના માટેનું આ એક બેસ્ટ પ્લેટફોર્મ છે. સિલેબસ સંપૂર્ણ રીતે તમારે આખો સ્ટ્રક્ચર્ડ વેમાં કરવો હોય એના માટેનું આ બેસ્ટ પ્લેટફોર્મ છે. હાલની જે પરિસ્થિતિ છે એ તમારી માનસિકતા અને હાલની પરિસ્થિતિ છે એને તમે તૈયારી કરી ન શકતા હોય, આ પરિસ્થિતિનો સામનો ન કરી શકતો અને તૈયારી ન કરી શકતો હોય, તો એના માટે તમે આ લેક્ચર જોઈ અને તમારી તૈયારી થોડીક કરી શકો છો. ત્યારબાદ એક સ્ટેપ તમે આગળ વધારી શકો છો. અને ઘણા મિત્રો છે એ કેટલાય દિવસો અથવા કેટલા વર્ષોથી તૈયારી કરતા હશે, પાસ ન થતા હોય, ઇકોનોમી સબ્જેક્ટ ન સમજાતો હોય, તો એના માટેનું એક આ તમે બેસ્ટ પ્લેટફોર્મ ઉપર આવેલા છો. ઇન્ડિયાસ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે અનએકેડેમી. અને અનએકેડેમી તમારે જો જોઈન થવું હોય, સબસ્ક્રાઇબ કરવું હોય અથવા તમારે અનએકેડેમીનો લાભ લેવો હોય મિત્રો, તો સૌ પ્રથમ તમે પ્લે સ્ટોરમાં જઈ અનએકેડેમી એપ્લિકેશન સિલેક્ટ કરો મિત્રો. અને એમાં તમે છે એ જીપીએસસી ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો. જીપીએસસી ઓપ્શન તમે જેવો સિલેક્ટ કરશો એવું અહીંયા સર્ચનું બટન આવશે. એમાં સર્ચમાં સુરજ ભટ્ટ SURAJBHATT સુરજ ભટ્ટને ફોલો કરશો એટલે તમારે આપણે જે ઇકોનોમિક્સના લેક્ચર, કરંટ અફેરના છે, યોજનાના છે, બેઝિકના જે ઇકોનોમિક્સના લેક્ચર છે એ થોડાક ટૂંક જ સમયમાં એ અનએકેડેમી એપ્લિકેશનમાં ચાલુ થશે. એ ફ્રીમાં પણ હશે અને પેઇડ પણ હશે, એટલે તમે જ્યાં સુધી ફ્રીમાં જોઈ શકો ત્યાં સુધી ફ્રીનો લાભ જે મિત્રોને લેવો હોય, પેઇડ વર્ઝન ન લેવું હોય તો ફ્રી સુધી પણ જોવું હોય તો તમે અનએકેડેમીમાં જઈ અને સુરજ ભટ્ટને ફોલો કરી શકો છો મિત્રો. તો આ જે અનએકેડેમીના માધ્યમથી છે એ તમને શું શું લાભ મળશે અથવા તમને ફાયદા શું થશે, અનએકેડેમીના માધ્યમથી તમે શું જોઈ શકો છો, તો તમને ડેઈલી લાઈવ ક્લાસીસ એમાં રજૂ કરવામાં આવશે. જુદા જુદા 120+ એજ્યુકેટર છે કે તમને એમાં ડેઈલી લાઈવ ક્લાસીસ લેતા હોય છે. આ જે એજ્યુકેટર દ્વારા છે એ લાઈવ ક્લાસીસ લેવામાં આવતો હોય છે. એના દ્વારા ડાઉટ સોલ્યુશન માટે એક સ્પેશિયલ લેક્ચર લેવામાં આવે છે. ત્યારબાદ લાઈવ ટેસ્ટ અને ક્વિઝનું આયોજન પણ આમાં થાય છે. આખો એક સ્ટ્રક્ચર્ડ કોર્સ હશે તમારો, કે એમાં કેવી રીતે હશે કે જે જીપીએસસીનો સિલેબસ છે અથવા ક્લાસ 3નો જે મિત્રો ક્લાસ 3ની તૈયારી કરતા હોય એ પણ આ કોર્સ છે એ સબસ્ક્રાઇબ કરી શકે છે. કારણ કે મિત્રો આ આખું છે એ 120+ એજ્યુકેટર દ્વારા પ્લસ કોર્સ છે એ જુદા જુદા ચલાવવામાં આવે છે. એમાં ક્લાસ 3થી લઈ ક્લાસ 2, ક્લાસ 1 એવી રીતે આખી સ્ટ્રક્ચર્ડ વેમાં કોર્સ ચાલુ હોય છે, કે જેથી તમે સબસ્ક્રાઇબ એક મારા સબ્જેક્ટ અથવા મારો એક કોડ યુઝ કરશો તો તમે 120+ બધા જે એજ્યુકેટર છે એ બધા જ એજ્યુકેટરને તમે લેક્ચર છે એ જોઈ શકો છો મિત્રો. એટલે ઘણા બધા કોર્સ ચાલતા હોય છે, ગુજરાતી વ્યાકરણથી લઈ અંગ્રેજી વ્યાકરણ, મેથ્સ, રિઝનિંગ, એ તમને અહીંયા આગળ આપણે જોશું. અનલિમિટેડ એક્સેસ તમે મેળવી શકો છો, એટલે કે આ જે લેક્ચર તમને મૂકવામાં આવે છે એ ઘણી બધી વખત તમે જોઈ શકો છો. જો તમને સાયન્સ એન્ડ ટેક, મેથ્સ, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ત્યારબાદ ક્લાસ 3માં કોમ્પ્યુટર આવતું હોય તો કોમ્પ્યુટર પર તમે અહીંયા છે એના કોર્સ પણ ચાલતા હોય છે, તો તમે આ બધા જ પ્રકારના કોર્સ છે એ ફ્રી સબસ્ક્રાઇબ પ્લસનું સબસ્ક્રાઇબ લેશો એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મોક ટેસ્ટ પણ મૂકવામાં આવે છે. મેઇન્સના અમુક સબ્જેક્ટ પણ, એથિક્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, જાહેર વહીવટ છે, આ બધા જે મેઇન્સની પણ તૈયારી તમે એક જ સબસ્ક્રિપ્શનમાં લઈ શકો છો. એટલે તમારી છે એ ક્લાસ 3થી ક્લાસ 2 ને ક્લાસ 1 પ્રી પ્લસ મેઇન્સ સુધીની તૈયારી તમને અહીંયા કરવામાં આવશે. એના માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે. હવે તમારે પ્લસ કોર્સ લેવો છે તો પ્લસ કોર્સ લેવા માટેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું, તો આપણે કીધું એવી જ રીતે અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો, પ્લે સ્ટોરમાંથી જઈ જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરો અને ગેટ સબસ્ક્રિપ્શનનું ઓપ્શન આવશે. ગેટ સબસ્ક્રિપ્શનનું ઓપ્શન કરશો એટલે કે એમાં આવી રીતે એક વર્ષનું સબસ્ક્રિપ્શન તમારે લેવું હોય તો 7000 રૂપિયા થશે. પરંતુ મારો કોડ ખાસ મિત્રો યાદ રાખજો,
મારો કોડ છે એ યાદ રાખજો YTSB મારો કોડ યુઝ કરશો એટલે તમારે 10% છે એ ડિસ્કાઉન્ટ મળશે અને 10% ડિસ્કાઉન્ટની સાથે તમારે 6300 રૂપિયા તમારી પ્રાઇસ થઈ જશે જે 7000 રૂપિયા હતી ત્યારબાદ જે મિત્રોને 2 વર્ષનું લેવું છે 2 વર્ષનું લેવું હોય તો મિત્રો 8400 થશે પરંતુ આ કોડ YTSB યુઝ કરશો એટલે ફરીથી એમાં 10% ડિસ્કાઉન્ટ મળશે એમાં 10% ડિસ્કાઉન્ટ મળશે એટલે તમારી પ્રાઇસ છે એ 7560 રૂપિયા થઈ જશે કેટલે મિત્રો 7560 એટલે ખાસ યાદ રાખજો આપણો કોડ છે યુઝ કરવાનું ભૂલતા નહીં YTSB તમારે પ્લસ નું સબસ્ક્રિપ્શન લેવું હોય એના રિગાર્ડિંગ કોઈ પણ તમારે ઇન્ક્વાયરી હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપ ચેનલમાં જોઈન થાઓ એમાં મોબાઈલ નંબર આપેલા છે એમની ઉપર મોબાઈલ નંબર ઉપર ઇન્ક્વાયરી કરી શકો છો મિત્રો તો હવે આ ટેલિગ્રામની ચેનલ છે સુરજ ભટ્ટ અનએકેડેમી સુરજ ભટ્ટ અનએકેડેમી તમે સર્ચ કરશો તો એમાં તમને ટેલિગ્રામમાં મળી રહેશે અથવા આપણી પીડીએફ લેક્ચરની પીડીએફ લેક્ચરની પીડીએફ ઉપરાંત કોઈ પણ બીજું અન્ય મટીરિયલ જોતું હોય તો તમે ટેલિગ્રામમાં જોઈન થશો એટલે તમને અન્ય ક્વિઝ પણ એમાં ડેલી આવતી હોય છે અન્ય મટીરિયલ પણ મુકાતું હોય છે અને પીડીએફ પણ આપણી મુકાતી હોય છે તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો મિત્રો હવે એક નવું સોપાન ચાલુ કરેલું છે નવું એક આખું 10 જ મિનિટમાં આખો તમને ટોપિક સમજાઈ જાય માત્ર માત્ર 10 જ મિનિટમાં કોઈ પણ એક ટોપિકને 10 જ મિનિટમાં ચાલુ કરી શકે એવું અનએકેડેમીના માધ્યમથી તમને એક સોપાન નવું રજૂ કરેલું છે તો ગુજરાત એક્ઝામ ઇન 10 તો મિત્રો આ એક અલગ યુટ્યુબ ચેનલ છે ગુજરાત એક્ઝામ ઇન 10 ખાસ સર્ચ કરી અને આ જોઈન થવાનું ભૂલતા નહીં મિત્રો ગુજરાત એક્ઝામ ઇન 10 આની લિંક જો તમને જોતી હોય તો તમે ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થયેલા હશો તો એમાં મૂકેલી છે મિત્રો કે જે જે મિત્રોને એમાં ખાલી તમે એક વખત જુઓ કે કેવી રીતે આખી પદ્ધતિ છે કેવી રીતે સ્ટાઇલ છે કે માત્ર માત્ર 10 જ ટોપિકમાં એમાં મેં પોલિટી ચાલુ કરેલું છે જેને બંધારણ ભણવું હોય તો એ ચેનલમાં આવી શકે છે અને બંધારણ છે એ આખું 100 ટ્રીકમાં માત્ર માત્ર 10 જ મિનિટમાં તમારે રાષ્ટ્રપતિ યાદ રાખવો હોય તો મારો અત્યારે એક ડેમો લેક્ચર એમાં મુકાણો છે માત્ર માત્ર 10 જ મિનિટમાં ટોટલી રાષ્ટ્રપતિ કે જે ક્લાસ 3 અથવા ક્લાસ 1-2 માં પણ સેન્ટેન્સમાં મૂકી દેતો હોય એવા પ્રશ્ન સહિત બહુ સરળ રીતે સમજી શકો એના માટેનું એક આખું એક પ્લેટફોર્મ નવું રજૂ કરેલું છે તમારે ક્વિક રિવિઝન કરવું હોય થોડાક સમયમાં જ તમારે વધારે રીડિંગ કરવું હોય તો એના માટેની એક બેસ્ટ પ્લેટફોર્મ રજૂ કરેલું છે ગુજરાત એક્ઝામ ઇન 10 જો તમારે આ ચેનલમાં જોડવું હોય તો તમારે છે એ ગુજરાત એક્ઝામ ઇન 10 એવું સર્ચ કરશો અથવા એવી રીતે યુટ્યુબમાં ચેનલ ન મળે તો તમે આપણું ગ્રુપ છે ટેલિગ્રામનું સુરજ ભટ્ટ અનએકેડેમી એમાં તમે જોઈન થઈ અને આ જે લિંક છે એની મેળવી શકો છો યુટ્યુબની તો મિત્રો આજે જે આપણે ભણવાના છીએ ઇકોનોમિક્સમાં તો આજે આપણે જે ઇકોનોમીમાં ભણવાના છીએ એ છે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો એ અર્થવ્યવસ્થાના ક્ષેત્રોમાં આપણે 3 અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જોયા હતા પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર એટલે એમાં શેનો સમાવેશ થતો તો એમાં છે એ ખેતીનો સમાવેશ થતો હતો વેરી ગુડ ત્યારબાદ છે બીજા દ્વિતીય ક્ષેત્રમાં કોનો સમાવેશ થતો હતો તો એમાં છે એ ઉદ્યોગોનો સમાવેશ થતો હતો ત્યારબાદ જે તૃતીય ક્ષેત્ર હતું એમાં કોનો સમાવેશ થતો હતો મિત્રો એમાં સેવા ક્ષેત્રનો સમાવેશ થતો હતો આવી રીતે આપણે છે એ 3 ક્ષેત્રો જોયા હતા હવે આ જે 3 ક્ષેત્રો છે મિત્રો એ 3 ક્ષેત્રોમાંથી હવે આપણે ઇન ડિટેલમાં કે મિત્રો કૃષિ ક્ષેત્રે જે કોઈ પણ સરકારે પગલાં લીધેલા છે કૃષિ ક્ષેત્રે જે કોઈ પણ સમિતિ રચેલી છે ખાસ મિત્રો યાદ રાખજો કૃષિ ક્ષેત્રે જે કોઈ પણ સમિતિ રચેલી છે કૃષિ ક્ષેત્રે જે બેઝિક છે કે કૃષિના પ્રકાર શું કૃષિ કૃષિમાં પાકો કયા કયા પાકો આવે છે કયા પાકો કયા સમયગાળા દરમિયાન લેવામાં આવે છે સરકારે છે એ સ્વતંત્રતા પહેલા કેવી રીતે હતું અને હાલ જે કૃષિની વ્યવસ્થા છે એમાં શું છે જમીન સુધારણા કાર્યક્રમ આખો ભૂમિ સુધાર કાર્યક્રમ આવી રીતે તમે આખું ડિટેલમાં આપણે કૃષિ ભણવાનું છે તો મિત્રો આના 2-3 લેક્ચર જશે એટલે સાવ એટલે સરળ ભાષામાં ડિટેલમાં હવે જેટલા ટોપિક હશે એ ટોટલ ડીપમાં જશે કે આવા જ લેક્ચર આપણે પ્લસ કોર્સમાં લેવાના છીએ આ છે એ 2-3 લેક્ચર તમને અહીંયા મૂકવામાં આવશે અને બાકીના લેક્ચર છે એ અનએકેડેમી એપ્લિકેશનમાં મૂકવામાં આવશે તો ખાસ મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને પ્લસ કોર્સ લેવો છે એ ઝડપથી જોડાઈ જાઓ કે જેથી આપણે વિદ્યાર્થી મિત્રો થશે એટલે તરત પ્લસ કોર્સ ચાલુ કરી દેવામાં આવશે એટલા માટે ખાસ વિનંતી મિત્રો કે જેને જે વિદ્યાર્થી મિત્રોને પ્લસ કોર્સ લેવો છે એ ઝડપથી YTSB નો કોડ યુઝ કરી અને પ્લસ કોર્સ લઈ લેશે આજનું આપણું કરંટ અફેર છે એ COVID-19ની આજુબાજુ અથવા COVID-19નું જ હાલ ન્યૂઝ અને ચર્ચામાં ચાલે છે પરંતુ આપણે છે એ ઇકોનોમી ઉપર જવાનું છે ઇકોનોમી ઉપર શું COVID-19ની અસર છે એ સંબંધિત આપણે લીધેલું છે તો હાલમાં એક એન્શિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક છે જેને AIIB કહેવામાં આવે છે એને આપણને છે એ લડવા માટે કોની સામે તો COVID-19ની સામે લડવા માટે છે એક પ્રોજેક્ટ આપણો હતો એમાં નાણાં પ્રોવાઈડ કરેલા છે એ નાણાં પ્રોવાઈડ કરેલા છે તો અથવા લોન આપેલી છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ તો COVID-19ની સામે લડવા કટોકટીના પગલાં અને આરોગ્ય સિસ્ટમની તૈયારી કરવા હેતુ એક પ્રોજેક્ટ ભારત સરકારે
રજૂ કરેલો છે એ પ્રોજેક્ટને ફંડ પૂરું પાડવા માટે એઆઈઆઈબીએ આપણને છે એ 500 મિલિયનની લોન આપેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો કોવિડ-19ની સામે લડવા માટે. ત્યારબાદ આપણે આજે જે એમસીક્યુ, પ્રીવિયસ યરના જે એમસીક્યુ છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો આપણો જે લેક્ચર છે મિત્રો, આપ સૌને ખ્યાલ જ હશે કે 30-40 મિનિટનો લેક્ચર હોય છે. કેટલો મિનિટ? 30-40 મિનિટનો લેક્ચર હોય છે. અમુક વખત વધી પણ જતો હોય, કારણ કે આપણે ટોપિકને ન્યાય દેવો હોય છે એટલા માટે. ત્યારબાદ ડેઇલી ઇકોનોમિક્સનું આપણે કરંટ કરાવતા હોઈએ છીએ અને પાસ્ટ યરના પ્રશ્નો આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અને આપણો જે ભણાવવાનો એપ્રોચ છે મિત્રો, જે જૂના મિત્રો હશે એ લોકોને ખ્યાલ જ હશે, નવા મિત્રો છે એ લોકોને કહી દે કે આપણો જે ભણાવવાનો હેતુ છે એ પ્રી પ્લસ મેન્સનો એપ્રોચ છે, એવી રીતે આપણે ભણાવીએ છીએ મિત્રો. અને આપણે અત્યારે હાલ જે ફેઝમાં પહોંચેલા છીએ, આપણે ટોટલ 10 ફેઝમાં આખું ઇકોનોમીને ડિવાઈડ કરેલું હતું. જે મિત્રો નવા હશે એ લોકોને ખ્યાલ નહીં હોય કે આપણું જે ફેઝ હતો એ ફેઝ 1-10માં ડિવાઈડ કરેલો હતો. આપણે હાલ જે ફેઝમાં પહોંચેલા છીએ એ 5મા ફેઝમાં પહોંચેલા છીએ. આ 5 ફેઝ ખતમ થશે એટલે તરત હવે આપણા છે એ નવા લેક્ચર છે એ તરત અનએકેડમી એપ્લિકેશનમાં આવવા લાગશે. તો જે હજી વિદ્યાર્થી મિત્રો જોઈન ન થયા હોય અનએકેડેમી, તો અનએકેડેમી ઉપર જોઈન થાવ અને પ્લસ કોર્સ લ્યો અને સુરજ ભટ્ટને સબસ્ક્રાઇબ કરો. અને પેઇડ કોર્સ સબસ્ક્રિપ્શન માટે YTSB કોડ યુઝ કરો મિત્રો, જેથી તમને આખો સંપૂર્ણ સિલેબસ અથવા જે ઇકોનોમી સંપૂર્ણ ભણવું હોય તો તમે એમાં ભણી શકો છો મિત્રો. ત્યારબાદ આજે આપણે જે ભણવાના છીએ એ કૃષિના પ્રકારો વિશે ભણવાના છીએ ડિટેલમાં. આપણે કાલે જે લેક્ચરમાં જોયું હતું એ સેક્ટર ઓફ ઇકોનોમી જોયું હતું. 3 પ્રકારના સેક્ટર હતા આપણે જોયું હતું કે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે આપણે કીધું હતું કે જેમાં સેવાનો સમાવેશ થાય. દ્વિતીય ક્ષેત્ર આપણે કીધું હતું, દ્વિતીય ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય છે મિત્રો? તો ઉદ્યોગોનો, એટલે કે વિનિર્માણ ક્ષેત્રનો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર. ત્યારબાદ તૃતીય ક્ષેત્ર એટલે શું થાય મિત્રો? તૃતીય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે કે જુદી જુદી પ્રકારની માળખાકીય સેવાઓ આપે છે. આપણે ઉદાહરણ પણ આપેલા હતા, જે પ્રાથમિક ક્ષેત્રનું ઉદાહરણ છે એ મત્સ્ય ઉદ્યોગ છે, ખનન પ્રક્રિયા છે, ખેતી છે. આ જે બધા ઉદાહરણો હતા એ પ્રાથમિક ક્ષેત્રના હતા. દ્વિતીય ક્ષેત્રનું પણ ઉદાહરણ આપણે આપેલું હતું કે કોઈ પણ પ્રકારના ઉદ્યોગો હોય, ફ્લોર મિલ હોય, બ્રેવરીનો ઉદ્યોગ હોય, તો આવા બધા જે ઉદ્યોગો છે એ દ્વિતીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ત્યારબાદ આપણે તૃતીય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર, સેવા ક્ષેત્રનું પણ ઉદાહરણ આપેલું હતું મિત્રો. તો શું છે? તો બેન્કિંગ છે, વીમો છે, આરોગ્ય સેવાઓ છે, શિક્ષણ છે, હોટેલની સુવિધાઓ છે. આવી જુદી જુદી પ્રકારની જે સેવાઓ છે એ છે એ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે અને તૃતીય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે મિત્રો. હવે જે આપણે જોવાનું છે એ આજે ખેતીનો હિસ્સો, અથવા ખેતીનો હિસ્સો શું છે, ખેતી છે એ કેવી રીતે કાર્ય કરે છે, ખેતીનો આપણે અહીંયા લાભ કેવી રીતે આપેલો છે એ હાલ આપણે જોવાનું છે મિત્રો. તો અર્થવ્યવસ્થા છે જે અર્થતંત્રમાં આપેલી છે એ અસંગઠિત ક્ષેત્રના મોટા ભાગ છે. એટલે કે અર્થવ્યવસ્થામાં જે ખેતીનો હિસ્સો છે એ બહુ અસંગઠિત છે. એ કેવી રીતે મિત્રો? કે ખેતીમાં છે એ મજૂરો એટલા બધા જોવા મળે છે કે એક અસંગઠિત છે, એમાં એક જુદા જુદા નીતિ નિયમોનું પાલન થતું નથી. સંગઠિતમાં જેમ ફિક્સ પગાર હોય, અમુક સમય છે એ સેવિંગમાં જતો હોય, તો એવી રીતે છે એ અહીંયા પાલન થતું નથી. એ અસંગઠિત મજૂર દળ છે એ 90% શેમાં રોકાયેલું છે? તો એ ખેતી ક્ષેત્રમાં રોકાયેલું છે મિત્રો. તો ભારતમાં છે એ ખેત પેદાશો છે એ નિકાસમાં કેનો કેટલો ફાળો છે? તો 2.4% નો જે ફાળો છે એનો નિકાસમાં છે. ત્યારબાદ ભારતમાં ખેત પેદાશની આયાત કેટલી થાય છે? તો 1.4% આશરે છે એ આયાત થાય છે. ત્યારબાદ 2016માં કુલ જે ખેતીનો નિકાસ છે એ GDPના 12.5% હતો મિત્રો, ખાસ યાદ રાખજો. અને આયાત હતી એ 6.1% હતી. કેટલી હતી? 6.1%. હવે તમને અહીંયા GVA એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડ એટ બેઝિક પ્રાઇસ ફોર 2019 and 20 ફ્રોમ એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ સેક્ટર, કે જે ખેતીનો જે વૃદ્ધિદર છે એ વૃદ્ધિદર 2019 અને 20માં કેટલો થયેલો જોવા મળે છે એના વિશે અહીંયા ચર્ચા કરેલી છે. તો જે ખેતીનો જે વૃદ્ધિદર છે 19 અને 20માં એ 2.8% જેટલો હતો. કેટલો હતો મિત્રો? 2.8%. મિત્રો આ બધા આંકડા છે, આમાં કંઈ જ સમજાવવાનું નથી, એટલે તમને એમ લાગતું સર રીડિંગ કરે છે, પણ આમાં આંકડા છે, ખાસ તમારે આ યાદ રાખવાના છે આંકડા. ત્યારબાદ 1940ના દાયકામાં આપણે છે એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. આપણે ઔદ્યોગિક ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ગતિશીલ આવેલું હતું અને 1940માં એવું કીધેલું હતું કે ઔદ્યોગિક જે ક્ષેત્ર છે એ જે આપણી અર્થવ્યવસ્થા, એ અર્થવ્યવસ્થાને આગળ ચલાવવી હોય તો અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. આવું છે 1940માં કીધું હતું. પરંતુ આપણે જોયું હતું કે 2002માં એવું કીધેલું હતું કે ખેતી છે, ખેતીનો જો વિકાસ થશે, જો ખેતીમાં રહેલા લોકોનો વિકાસ થશે,
તો છે એ જે તે દેશનો વિકાસ થશે. અને ભારતમાં તો બહુ વધારે આ છે એ સચોટ રીતે લાગુ પડશે. શું કામ? કારણ કે ભારતના છે એ 69% લોકો, કેટલા 69% લોકો છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અને એમાંથી છે એ 60-70% લોકો, એ જે 69% લોકો છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે, એમાંથી 60-70% લોકો છે એ ડાયરેક્ટ એટલે સીધા છે એ ખેતી સાથે સંકળાયેલા છે, એટલે ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. એટલા માટે જો દેશના આટલા મોટા ભાગના લોકોનો વિકાસ કરવો હોય તો જે મુખ્ય જે પ્રેરક બળ છે દેશનો વૃદ્ધિ દર અથવા દેશનો જો વૃદ્ધિ અથવા વિકાસ થવો હોય તો એ દેશની ખેતીનો વિકાસ થવો જરૂરી છે મિત્રો. એટલા માટે આપણે કીધું હતું 2002માં કે મુખ્ય જે અર્થતંત્ર છે અથવા ભારતનો જો વિકાસ થવો હોય તો આપણો જે કૃષિ વ્યવસ્થા છે, કૃષિ વ્યવસ્થામાં વિકાસ થાય તો દેશના લોકોનો અથવા તો દેશનો વિકાસ થાય મિત્રો. એટલા માટે આપણે કીધું હતું કે અર્થતંત્રમાં છે એ કૃષિ છે એ 1 કરોડરજ્જુ સમાન છે. કારણ કે ભારતમાં જે કૃષિ ઉત્પાદન થાય છે, રોજગારી છે એ સૌથી વધારે આ હિસ્સામાંથી મળે છે. હાલ તમે જોયું હશે તથા આપણે એ પણ કહી શકીએ કે જો ભારતનો કૃષિ ઉત્પાદન થાય, કૃષિમાં વધારો થાય તો લોકોની જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે અથવા જે કૃષિ સાથે સંકળાયેલા લોકો છે એનો હિસ્સો પણ વધારે છે તો એને આવકમાં વધારો થશે. હવે એ જે લોકોની આવકમાં વધારો થશે એટલે લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે મિત્રો. હવે એ જે લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે તો એ લોકો છે એ સ્થળાંતર કરશે અથવા સિટી તરફ આવશે અને નાણાં ખર્ચ છે અથવા ખર્ચમાં વધારો થશે. ખર્ચમાં વધારો થશે એટલે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ એટલે કે દ્વિતીય ક્ષેત્ર જે ઉદ્યોગો ક્ષેત્ર સાથે સંકળાયેલ છે એ કંઈ પણ મશીનરી ખરીદશે, મોટર ખરીદશે, વાહન ખરીદશે, આવા જુદા જુદા પ્રકારના વ્હીકલો અથવા ઉત્પાદકો અથવા જે ઉદ્યોગો છે એમાં પણ આવક થશે. જો ગ્રામ્ય લેવલે વિકાસ થયો હશે તો ખેડૂતોનો વિકાસ થયો હશે તો આવી રીતે દ્વિતીય ક્ષેત્રને ફાયદો થશે. દ્વિતીય ક્ષેત્રને જે રીતે ફાયદો થયો તો એનો જે ફાયદો છે એ તૃતીય ક્ષેત્રને પણ મળવાનો છે. કેવી રીતે મિત્રો? તો એ એક વાહન વ્યવહાર દ્વારા આવેલા હશે અથવા બેંકની સુવિધાનો પણ લાભ થયો હશે. એવી રીતે તૃતીય ક્ષેત્રને પણ ફાયદો થશે. તો આવી રીતે જો એક ભારતમાં એક ખેતી પ્રધાન દેશ હોવાથી જો ખેતીનો વિકાસ થશે અથવા ખેડૂતોનો વિકાસ થશે તો આપણી જે આખી અર્થવ્યવસ્થા છે એ આખી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થશે. આ આપણે સમજી શકીએ મિત્રો. હવે અર્થવ્યવસ્થામાં રહેલા પાકના જે પાક ઉત્પાદિત થાય છે એ પાક ઉત્પાદિતના 66.1% મિત્રો, ખાસ આ ટકાવારી યાદ રાખજો, 66.1% લોકો છે એ હજી જે વરસાદ આધારિત કૃષિ થાય છે એના ઉપર નિર્ભર છે મિત્રો. વરસાદ આધારિત કૃષિ થાય છે એના ઉપર વધારે નિર્ભર છે મિત્રો. હવે ભારતીય અર્થતંત્ર છે એમાં કૃષિ ક્ષેત્રનો મહત્વનો રોલ છે આપણે કહી શકીએ. એ કેવી રીતે કહી શકીએ? તો એના માટે મેં તમને અહીંયા 3-4 ટોપિક આપેલા છે કે આ તમે મેઇન્સમાં ઉપયોગ કરી શકો છો. અને આપણા અર્થતંત્રમાં, ભારતીય અર્થતંત્રમાં કૃષિનું શું મહત્વ છે, કૃષિ છે એ આટલી બધી ઉપર આટલો બધો ભાર શું કામ રાખે છે, આપણું અર્થતંત્ર છે એ કૃષિ પ્રધાન શું કામ છે? કારણ કે આપણે સૌ જાણીએ છીએ પુરાણોથી અથવા પ્રાચીન સમયથી ભારત છે એ કૃષિમાંથી ઉત્પાદન કરતો દેશ છે, કૃષિમાંથી રોજગારી કરતો દેશ છે, કૃષિમાંથી નિકાસ કરી અને એમાંથી કમાણી કરતો આખો દેશ છે. એટલે કે આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. આપણે નાના હતા ત્યારે આપણે વાંચતા કે ભારત છે એ કેવો દેશ છે, તો એ ખેતી પ્રધાન દેશ છે. આપણે આવું વધારે વાંચેલું હશે જો આપણે આ 7મા-8માની જે બુક હોય GCRT એમાં આવું લખેલું હતું, એટલે આપ સૌને ખ્યાલ હોય. ત્યારબાદ આપણે જોયું હતું કે ખેતી, ભારતીય અર્થતંત્ર વિવિધ ક્ષેત્રો છે ભારતીય અર્થતંત્રના, એ વિવિધ ક્ષેત્રો પણ કૃષિ ઉપર છે એ અવલંબે એટલે કે એને ઉપર આધાર રાખે છે. એનું મુખ્ય કારણ શું છે મિત્રો? કે આપણે કોઈ પણ કારણસર જો ભારતમાં કૃષિ ઉત્પાદન નિષ્ફળ જાય, જો કૃષિ ઉત્પાદન નિષ્ફળ જાય તો અનાજ છે, શાકભાજી છે, ફળ ફળાદિ છે, આ ફૂલો છે એ વગેરે છે એ એમાંથી જે કંઈ પણ કાચો માલ આવતો હોય અથવા કાચો માલ જે પેદા થતો હોય એ ઉદ્યોગોને કાચો માલ છે એ પૂરો પાડી ન શકે, ઉદ્યોગોને એ કાચો માલ પૂરો પાડી ન શકે એટલા માટે ઉદ્યોગોમાં શું થાય તો ઉદ્યોગોમાં એટલું ઉત્પાદન છે એ ઓછું થશે. હવે ઉદ્યોગોમાં ઉત્પાદન ઓછું થયું, ઉદ્યોગોમાં ઉત્પાદન ઓછું થયું તો હવે બજારમાં કંઈ પણ ચીજવસ્તુ હશે, બજારમાં જે ચીજવસ્તુ હશે એ મોંઘી બનશે. કારણ કે જે બજારમાં જેટલી માંગ હતી એટલો પુરવઠો છે નહીં. એટલા માટે શું થશે તો હવે જે બજારમાં હાજર જે ચીજવસ્તુ છે એ વધારે મોંઘી બનશે. અને શું થશે તો લોકો છે હવે લોકોની ખરીદ શક્તિમાં શું થશે તો લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થશે. લોકોની ખરીદ શક્તિમાં જો ઘટાડો થાય તો દેશની અર્થવ્યવસ્થામાં પણ મંદી જેવું વાતાવરણ અથવા મંદી જોવા મળે છે મિત્રો. તો આ જે આખું છે એ વિવિધ ક્ષેત્રો સાથે, કૃષિ ક્ષેત્ર છે એ સંકળાયેલ છે એ મેં તમને સમજાવેલું છે. હવે ઔદ્યોગિક જે
ઔદ્યોગિક વસ્તુમાં મોટા પાયે જે ઉત્પાદન કરતી હોય કોઈ પણ ચીજ વસ્તુ, તો એ લોકોને કાચા માલની એકદમ જરૂરત રહેશે. હવે કાચો માલ જ કૃષિ ન પૂરી પાડી શકે તો ઉદ્યોગો સરખી રીતે છે એ સર્વાઈવ કરી શકશે નહીં. આથી આપણે એમ કહી શકીએ કે જો ભારતીય અર્થતંત્રમાં કૃષિ જો નિષ્ફળ જશે, જો ભારતીય અર્થતંત્રમાં કૃષિ જો નિષ્ફળ જશે તો ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રને પણ અસર થશે. સેવા ક્ષેત્રને કેવી રીતે મિત્રો અસર થશે કે ભારતીય અર્થતંત્રમાં જો કૃષિનો વિકાસ ન થયો, જો કૃષિનો વિકાસ ન થયો તો કેવી રીતે સેવા ક્ષેત્ર, તો સેવા ક્ષેત્રને સંબંધિત બેન્કિંગની સેવાઓ છે, જે વાહન વ્યવહારની સેવાઓ છે, ત્યારબાદ વીમો ઉતારે, જો પૈસા જ ન હોય કોઈની પાસે, આવક જ ન થઈ હોય તો આવી પ્રકારની વિવિધ સેવાઓનો ઉપયોગ લઈ શકે નહીં. એટલા માટે પણ આપણે કહી શકીએ કે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ ન થાય તો આપણા ભારતમાં છે એ બધા જ ક્ષેત્રો છે એ ખોરવાઈ જાય છે, અથવા દેશનું અર્થતંત્ર પણ ખોરવાઈ જાય છે. હવે કૃષિ ક્ષેત્ર જો એનો વિકાસ થાય, કૃષિ ક્ષેત્રમાં વધારો થાય તો આપણી છે એ રોજગારીમાં વધારો થાય છે, કારણ કે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની સંખ્યા અથવા એ રોજગારી આપનાર સૌથી વધારે ક્ષેત્ર છે. લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે જો કૃષિનો વિકાસ થશે તો. ભારતમાં જો કૃષિનો વિકાસ થશે, સરકાર જો સબસિડીને થોડાક વધારે નાણાં કૃષિમાં પ્રોવાઈડ કરશે તો આધુનિકતા આવશે. આધુનિકતા આવવાથી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઉત્પાદન વધારી શકાય છે. જેવું ઉત્પાદન વધશે તો એ ખેડૂતો અથવા ખેતી સાથે સંકળાયેલ લોકો છે જે એનું પણ આવકમાં વધારો થશે. એ જે આવકમાં વધારો થશે એટલે લોકોનું જીવન ધોરણ વધારે સુધરશે અને દેશમાં છે એ દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં ફાયદો થશે. આવા જુદા જુદા પોઈન્ટ છે એ તમે લખી શકો છો કે અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો મહત્વનો રોલમાં તમે લખી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં તૈયારી કરતા હોય એના માટે નાના એક સબ ટોપિકમાં અહીંયા ઇમેજ મૂકેલી છે કે રોલ ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયન ઇકોનોમી, કે જે આપણી જે ભારતીય અર્થતંત્રમાં છે એ કૃષિનું શું મહત્વ છે. તો સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરતું જે ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્ર છે. મેં તમને કીધું કે રોજગારીમાં વધારો કરે છે કોણ, કૃષિ. કૃષિનો જ વિકાસ થશે તો દેશમાં છે એ બેરોજગારીનો દર છે એ ઘટશે અને રોજગારીમાં છે એ વધારો થશે. કન્ટ્રીબ્યુટ ટુ કેપિટલ ફોર્મેશન, કે જો કૃષિનો વિકાસ થશે, કૃષિમાં જો વધારે નાણાં મળશે તો એ જે નાણાંનો ફ્લો છે એ ઉદ્યોગોને ફાયદો થશે. એ મેં તમને આખું ઉદાહરણ ઉદાહરણ સહિત સમજાયું કે કોઈ પણ ગામડાનો અથવા જે ખેડૂત છે એ ખેડૂત એ સ્થળાંતર કરશે ક્યાં, શહેરમાં, એની જરૂરિયાતો પૂરી કરવા માટે. હવે એ જરૂરિયાતો પૂરી કરવા માટે શહેરમાં સ્થળાંતર કરશે એટલે એ નાણાંનો ખર્ચ કરશે, એની જે ખર્ચ કરવાની શક્તિ છે એમાં વધારો થશે, એટલે ઉદ્યોગોને આવક થશે. આ જે ઉદ્યોગોને આવક થઈ એ ઉદ્યોગો એમાંથી નવા નવા મશીનરી ખરીદશે, અથવા એમ કહી કે નવું એક એકમ સ્થાપી શકશે, એટલે નવું કેપિટલ ફોર્મેશન થઈ શકશે. આવી રીતે છે એ આખું ઇન્ટરલિંક છે. ત્યારબાદ એ નેશનલ ઇન્કમમાં વધારો થશે, શેર ઇન નેશનલ ઇન્કમ, કે જો કૃષિ ક્ષેત્રનો વધારો થશે તો દેશના લોકોની આવક વધશે, દેશના લોકોની આવક વધે તો શું થાય, તો રાષ્ટ્રીય આવક વધે. આવી રીતે છે એ રિલેટેડ છે. ઇન્ટરનેશનલ ટ્રેડ, કે જો આપણે કૃષિ ઉત્પાદકતા વધારે હોય તો આપણે નિકાસ છે એ વધારે કરી શકીએ છીએ, નિકાસ વધારે કરી શકીએ તો ભારત દેશમાં છે એ નાણાંનો જે વિદેશી હુંડિયામણ છે એ વધારે આવશે, દેશનું અર્થતંત્ર વધારે મજબૂત બનશે. આવી રીતે છે આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવી શકીએ છીએ. ઉદ્યોગ ક્ષેત્રના કાચા માલ તરીકે પણ આ છે કૃષિ ક્ષેત્ર એ મહત્વનો રોલ નિભાવે છે. ઉદ્યોગ ક્ષેત્રનો પણ વિકાસ થાય છે જો કૃષિનો વિકાસ થાય તો. એટલે જુદા જુદા તમે પણ બીજા નવા નવા પર્સ્પેક્ટિવ વિચારી અને આખો છે એ કૃષિ ક્ષેત્રનો મહત્વનો રોલ ભારતમાં શું છે એ લખી શકો છો અથવા બનાવી શકો છો તમારી રીતે. આમ મેં તમને અહીં એમને એમ રજૂ કરી દીધો છે, પણ તમે પણ એક ટ્રાય કરી શકો છો કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો શું મહત્વનો રોલ છે. અથવા તમે આ પ્રશ્ન પણ લખી શકો, આ છે આખો એસે આની ઉપર લખી શકે મિત્રો, અને આની ઉપરથી એસે પૂછાઈ પણ શકે કે ભારતીય જે અર્થતંત્ર છે અથવા અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં કૃષિનો મહત્વનો રોલ અને કૃષિનો વિકાસ કરવા માટે ભારતીય સરકારે લીધેલ પગલાઓ જણાવો. અથવા તમે એમ એવો પણ પ્રશ્ન આવી શકે કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજાવે છે એ એના ફાયદા અને ગેરફાયદા જણાવો.
અથવા કૃષિ ક્ષેત્રનો વિકાસ છે એ રિયલમાં થયો છે કે નથી થયો, તમારા મત મુજબ જણાવો. આવા જુદા જુદા કૃષિ ક્ષેત્ર સંબંધિત ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે મિત્રો, એટલે ખાસ આમાંથી તમે એકાદ પ્રશ્ન ઉપાડી અને તમે મેઇન્સની પ્રેક્ટિસ કરવા માટે લખી શકો છો. હજી મારે જેટલો રિસ્પોન્સ જોતો હતો મિત્રો એટલો આવેલ નથી, એકલ દુકલ લોકોના મેસેજ અને જે પ્રશ્ન છે એના આન્સર આવેલા છે મિત્રો. એટલે ખાસ વિનંતી કે તમે પ્રશ્નનો આન્સર લખો, જવાબ આપો અથવા મેસેજ કરો તમે, અથવા કમેન્ટમાં જવાબ આપો, ખાસ તમે લખો પણ મિત્રો. હવે આજે જે આપણો ટોપિક છે એ કૃષિના પ્રકારો છે મિત્રો. બહુ મસ્ત અને સરળ ભાષામાં તમે અત્યાર સુધી આવા રીતે કૃષિના પ્રકારો નહીં ભણ્યા હોય મિત્રો, એ હું તમને ગેરંટી આપું કે આપણે સરળ ભાષામાં સમજવાના છે અને તમને ઇઝીલી સમજાઈ જશે કે કૃષિના પ્રકારો શું છે. એ તો પહેલો જે આપણે પ્રકાર છે એ જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી, સ્થળાંતરિત ખેતી, સઘન ખેતી, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આવી રીતે જુદા જુદા મેં કૃષિના પ્રકારો ટોટલ પાડેલા છે. આ જે પ્રકારો છે એ આપણે ડિટેલમાં ભણશું. કેવી જીવન નિર્વાહની ખેતી કોને કહેવાય, કેવી રીતે કામ કરવામાં આવે છે, કેવા પાકો એમાં લેવામાં આવે છે, ક્યાં જોવા મળે છે. જુદા જુદા આમાંથી પ્રિલિમમાં પ્રશ્ન 100% આવતો હોય છે, મેઇન્સમાં એક પ્રશ્ન પણ આવી ગયો છે, સૂકી ખેતી એટલે શું જણાવો, 5 માર્કનો પ્રશ્ન હતો મિત્રો મેઇન્સમાં આ. એટલે તમારે આ ટુ ધ પોઈન્ટ આપણે કરાવી છે મિત્રો. એટલે આપણો કોર્સ છે એ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, YTSB કોડ યુઝ કરવાનું ન ભૂલતા અને આપણા જે લેક્ચરને છે એ શેર કરવાનું ન ભૂલતા, કે જેથી વધારેમાં વધારે લોકો આ જ્યાં સુધી ફ્રી છે ત્યાં સુધી તમે વધારેમાં વધારે શેર કરશો. તો મિત્રો જે લોકોને ઓરિજિનલ ઇકોનોમી અથવા સરળ ભાષામાં જે ઇકોનોમી સમજવું છે એ લોકો મારી સાથે જોડાઈ જશે અને પ્લસ કોર્સનું સબસ્ક્રિપ્શન લઈ લેશે મિત્રો. એટલા માટે પ્લસ કોર્સનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો YTSB કોડ યુઝ કરજો મિત્રો, YTSB. એમાં તમને આખો સંપૂર્ણ સિલેબસ પ્રિલિમ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યુ સુધીનું તમને અહીંયા માર્ગદર્શન આપવામાં આવશે. તમને જે વિષયમાં મૂંઝવણ થતી હોય એ વિષયમાં મૂંઝવણ તમને છે એ પ્લસ કોર્સમાં આપવામાં આવશે મિત્રો. ત્યારબાદ આપણે જે જીવન નિર્વાહ ખેતીની વાત કરવાના છીએ એ જીવન નિર્વાહ ખેતી વિશે ફર્સ્ટ કૃષિનો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. એના વિશે આપણે વાત કરીએ તો એના નામ ઉપરથી જ આપણને ખબર પડી છે કે જીવન નિર્વાહ માટે, એટલે કે જીવન જીવવા માટે જે ખેતી કરવામાં આવે છે એવા પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. એટલે શું સાહેબ, એટલે કે ખેડૂત પાસે એક તો ઓછી જમીન હોય, ખેડૂત એટલો બધો પૈસાદાર ન હોય, ખેડૂત એકદમ ગરીબ હોય, પોતાના ઘરનું માંડ છે એ ઉગાડી શકતો હોય, એટલી માંડ મહેનત કરી શકતો હોય, એવી જમીન ઉપર એ ખેતી કરતો હોય જ્યાંથી થોડુંક એના ઘર પૂરતું અથવા એના કુટુંબ પૂરતું જ એ ઉત્પાદિત કરી શકતો હોય એવા પ્રકારની કોઈ પણ ખેતી કરતો હોય તો એ ખેડૂતને જીવન નિર્વાહ ખેતી કરતો ખેડૂત કહેવામાં આવે છે મિત્રો. હવે આપણે દેશી ભાષામાં આપણી ભાષામાં સમજ્યા, પણ આપણે જે GPSCમાં લખવાની હોય એ ભાષા મુજબ આપણે હવે ભણી લઈએ કે આર્થિક રીતે નબળા હોય તેવા ખેડૂતો. ખાસ આ વર્ડ પકડજો મિત્રો, વર્ડ ટુ વર્ડ તમે લખશો તો માર્ક્સ વધારે આવશે. અને આ મેં ચોક્કસ ઓથેન્ટિક ભાષામાંથી બુકમાંથી આપણે આખે આખું આ નોટ્સ બનાવેલી છે અને ઇંગ્લિશ બુકમાંથી આપણે ગુજરાતી કરી અને મસ્ત તમને ઇઝીલી સમજાય એ રીતે આપણે નોટ્સ બનાવેલી છે મિત્રો. એટલે અમુક જગ્યાએ અમુક વખત ટાઈપિંગ મિસ્ટેક રહી જતી હોય છે તો તે બદલ માફી માંગુ છું મિત્રો. તેમ છતાં ક્યાંય રહી જતું હોય તો તમે કઈ કહેશો તો આપણે સુધારી લેશું. આર્થિક રીતે નબળા હોય તેવા ખેડૂતો મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરી શકતા હોય. જો મેં તમને પહેલા જ કીધું કે જે લોકો ગરીબ હોય એટલે કે આર્થિક રીતે નબળા હોય તેવા ખેડૂતો, કોણ કે જે ગરીબ હોય અને આર્થિક રીતે નબળા હોય એવા ખેડૂતો છે એ મોંઘા બિયારણોનો અફોર્ડ ન કરી શકતા હોય કે એ મોંઘા બિયારણો કે જેનાથી પાક છે એ મબલક એટલે કે વિશાળ અને ભરપૂર પ્રમાણમાં લઈ શકતો હોય એ છે એ અફોર્ડ ન કરી શકતા હોય. રાસાયણિક ખાતરો કે જે રાસાયણિક ખાતર છે એ બહારથી પૈસાનું મોંઘું આવે એ લઈ ન શકતા હોય, જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરી શકતા હોય, તેથી આવા જે પ્રકારના ખેડૂતો છે એ પોતાના જીવન નિર્વાહ હેતુ એટલે કે જે જરૂરી હોય એ જ અનાજનું ઉત્પાદન કરશે. એવા પ્રકારના જીવન નિર્વાહ હેતુ એવા પ્રકારના જે ઉત્પાદન કરે છે એને જીવન નિર્વાહ ખેતી કહે છે મિત્રો. ખાસ યાદ રાખજો જીવન નિર્વાહ ખેતી એટલે શું. સાવ સરળ ભાષામાં તમને આ એક જ વખત તમે લેક્ચર જોશો ને તો એક જ વખતમાં લેક્ચરમાં તમારા મગજમાં આખું ઉતરી જાય એવી જ રીતે આપણે આખું લખાણ પણ એવી રીતે કરેલું છે. દેશમાં મોટા ભાગના આપણે અહીંયા ખેડૂતો છે ને એ આવા પ્રકારની ખેતી કરે છે, કારણ કે એ લોકો પાસે એક તો ખેતર કેવા છે નાના નાના છે. શું કામ, કારણ કે એમાં કેવું હોય કે આપણા
દાદા પાસે એમ સમજો કે 10 એકર હતી, એ 10 એકર ને એને 5 છોકરા હતા, તો 10 એકર ના બબે બબે એકર થઈ ગયા. હવે એ 5 ને પાછા બીજા બબે બબે હોય એટલે 5 ના પાછા ટુકડા ટુકડા થઈ જાય. સમજાણું મિત્રો, 5 ના 2 2 એકર થયા, 2 2 એકર માંથી ઈ જે 5 છોકરા હતા એના 2 2 છોકરા, તો ઈ 2 છોકરા ને પાછી 1 1 એકર. હવે 1 1 એકર માંથી ઈ લોકો છોકરા ને પાછા બબે બબે હોય એટલે કે 500 500 વીઘા. આવી રીતે છે ઈ ઈ ઈ આપણી જમીનના નાના નાના ટુકડા થતા ગયા છે મિત્રો. એટલે આપણે છે ઈ આ પ્રકારની ખેતી છે એ વધારે જોવા મળે છે કે નાના જે ખેડૂતો હોય એ પોતાના પરિવારને સંતોષવા માટે, પોતાના પરિવારને જે અનાજને જે પોષણ કરવું હોય એ સંતોષવા માટે છે એ આ ખેતી કરતા હોય છે. આખો પરિવાર છે એ એનો ખેતર જ કરતો હોય છે, આખો જે પરિવાર, કારણ કે એ લોકો પાસે મજૂર એને મજૂરી માટે પૈસા હોતા નથી, મજૂર બીજે કામ રાખી શકે નહીં, એટલે પોતે જ લણે, પોતે જ વાવે, આખો આવી રીતે પ્રોગ્રામ છે એ પોતાની રીતે જ આખા પરિવાર સાથે કરતા હોય છે. નાના અને વેરવિખેર જમીન હોલ્ડિંગ એટલે કે જમીનની જે ક્ષમતા છે એ લોકો પાસે, જમીનની હોલ્ડિંગ જેને કહેવાય એ નાની હોય છે, અથવા અલગ અલગ જગ્યાએ વેરવિખેર હોય છે અને જૂના સાધનોનો ઉપયોગ કરતા હોય છે. કારણ કે એ લોકો પાસે આધુનિક ટેકનોલોજી લેવા માટે એટલા આર્થિક રીતે સદ્ધર નથી, એટલા માટે છે એ જૂના સાધનોનો જ ઉપયોગ કરી અને આખી જે ખેતી કરતા હોય છે એ ખેતીનો લક્ષણ જ જુદા જુદા છે. જીવન નિર્વાહ ખેતીના મોટા ભાગે કામ પોતે જાતે જ કરતા હોય છે. આપણે કીધું કે એના પરિવાર પોતે જ આખા ખેતી સાથે સંકળાયેલો હોય. એક છે એ પાણી વાળતો હોય, એક છે એ બી વાવતો હોય, એક જયારે લણણી કરવાની ત્યારે જતો હોય, એક હળ લઈ અને ખોદતો હોય છે, અથવા આવી રીતે બળદ હોય અથવા જે ખચ્ચર હોય ખચ્ચરથી પણ ખેતી કરતા હોય છે અમુક જગ્યાએ. કારણ કે હળના શું કહેવાય, બળદના પૈસા નથી હોતા તો પછી શું કરે, તો આવી રીતે ખચ્ચરથી ખેતી કરતા હોય છે. ખેતરો છે એકદમ નાના નાના જોવા મળતા હોય છે. ખેડૂત છે એ ગરીબ હોવાના લીધે ખેતરોમાં ખાતર અને ઊંચ જે બિયારણો, ઊંચ ઉપજ આપતા જે બિયારણો છે એનો ઉપયોગ કરી શકતો નથી. જે ખેતીની જે પરંપરા છે એ ખેતીની પરંપરા એટલે કે જૂની પરંપરા મુજબ છે એ આખી ખેતી કરતો હોય છે મિત્રો. એમાં આધુનિકતા આવતી નથી, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરતો નથી હોતો, એટલા માટે શું થશે, તો એટલા માટેની ઉપજ પણ કેવી હશે, તો સાવ ઓછી થશે, વધારે ઉપજ થશે નહીં. કે મોટાભાગની ઉપજ જે થયેલી હોય છે એ એના પરિવાર સુધી સીમિત રહેલી હોય છે, કે એના પરિવારનું જ્યારે ભરણ પોષણ થાય, એના પરિવારનું જ્યારે પેટ ભરાય એટલી જ ઉપજ થઈ હોય છે. અને અમુક જે ઉપજ થઈ હોય એ અમુક ઉપજ આધારિત એ બજારમાં વેચવા જશે, વધારે થઈ હોય તો, સરપ્લસ થઈ હોય તો. બાકી મોટાભાગની જે ઉપજ છે એના પરિવાર પૂરતી જ હોય છે. તો આ આપણે આખું જોયું જીવન નિર્વાહ ખેતી મિત્રો. હવે આ સંબંધિત તમારે આટલું જ ડિટેલમાં આપણે બધા જ ટોપિક હવે આ લેક્ચરથી હવે આપણે થોડુંક વધારે ડીપમાં કરાવશું, કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે પ્લસ કોર્સમાં કેટલું ડીપમાં કરાવવાના છે મિત્રો. અને પ્રિલિમ ઓરિયન્ટેડ પણ આમાં હશે અને મેઇન્સ ઓરિયન્ટેડ પણ હશે, એટલે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. પ્લસ કોર્સ તમારે કોઈ પણ લેવો હોય તો આપણે ટેલિગ્રામમાં કીધું હતું, ચેનલમાં નંબર છે એના ઉપર ઇન્ક્વાયરી કરી અને પૂછી શકો છો. અને એમને ઇન્ક્વાયરી ન હોય તો પણ તમે YTSB કોડ યુઝ કરી અને પ્લસ કોર્સ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આપણે જે એક્ઝામમાં મેન્સની એક્ઝામમાં 2018માં જે પ્રશ્ન પૂછાયેલો હતો કૃષિનો, એ સૂકી ખેતી અથવા સૂકી કૃષિ એટલે શું, કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય. આ પણ નામ ઉપરથી આપણને ખબર પડી જાય, બધાને આવડતું હોય, પણ આપણો એક્સ્ટ્રા ઓર્ડિનરી જવાબ ક્યારે થાય, કે જ્યારે આપણે એમાં ફેક્ટ રજૂ કરેલા હોય, જ્યારે આપણે એમાં ઉદાહરણ આપેલા હોય, જ્યારે આપણને એમાં કીધું હોય કે આ ખેતી છે એ ક્યાં કરવામાં આવે છે એ આપણે કીધું હોય, અમુક પ્રકારના માપદંડો હોય એનો રજૂઆત કરેલી હોય, તો આપણો આન્સર છે એ વધારે સારો બનશે. બાકી સૂકી ખેતી એ બધાને આવડતું હોય, કારણ કે સૂકી ખેતી એટલે ખબર પડી જાય કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય, જ્યાં સિંચાઈની સુવિધા ઓછી હોય, ત્યાં જે ખેતી કરવામાં આવે એને સૂકી ખેતી કહેવામાં આવે છે. પણ આપણે કંઈક અલગ કહેશું કે સૂકી ખેતી એટલે કે વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડતા હોય, માત્ર વરસાદ પર આધારિત હોય, તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં જે સંકળાયેલો જે ભેજ છે એ ભેજના આધારે એક જ પાક લેવાતો હોય. જો આ ચોખવટતા છે મિત્રો, આ છે સૂકી ખેતીના તમને જેમ માર્ક્સ ઇકોનોમીમાં કેવી રીતે આપે એની ચોખવટતા છે શબ્દની, કે જેથી તમારા વધારે માર્ક્સ આવે, કે જમીનમાં સંકળાયેલા ભેજ, કે જમીનમાં જે ભેજ સંકળાયેલો છે, જે જમીનમાં જે ભેજ રહેલો છે એના આધારે પાક લેવામાં આવે. એના આધારે કેટલા પાકો, પણ એક જ પાક લઈ શકાય મિત્રો. જો વધારે પાક લે તો એ જમીનમાં રહેલો ભેજ છે એ ઓછો થઈ જશે અને બીજી વખત તમે એમાં પાક લઈ શકશો નહીં. એટલે કે જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, એ જે ખેતી કરવામાં આવે છે એને સૂકી ખેતી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સૂકી ખેતી કહેવામાં આવે છે. એના ઉદાહરણ શું છે મિત્રો? તો એના ઉદાહરણ છે જુવાર, બાજરી અને કઠોળ. આ છે એ સૂકી ખેતીના ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો કે જુવાર,
બાજરી અને જે જુદા જુદા કઠોળ લેવામાં આવે છે એ કઠોળ છે એ સૂકી ખેતી અંતર્ગત છે એ લેવામાં આવતા હોય છે. સૂકી ખેતી છે એ મિત્રો શુષ્ક જમીન હોય કે જ્યાં છે એ વરસાદ ઓછો પડતો હોય. કેટલો વરસાદ ઓછો પડતો હોય અથવા એનું માપદંડ શું છે તો આપણે એવું કીધું છે કે આશરે 750 થી લઈ અને 500 મિલીમીટર થી ઓછો જ્યાં વરસાદ પડતો હોય, 750 થી લઈ અને 500 મિલીમીટર થી જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં જે જમીન અથવા ત્યાં જે પાક લેવામાં આવતો હોય છે, જ્યાં બહુ જ ઓછો વરસાદ પડતો હોય છે ત્યાં છે એ આવી પ્રકારની ખેતી થતી હોય છે, સૂકી ખેતી થતી હોય છે. હવે ત્યાં એના લક્ષણો શું છે સૂકી ખેતીના, કે ભેજનું શોષણ અને ભેજનું સંરક્ષણ. આ જમીન જે સૂકી ખેતીની જે જમીન છે ત્યાં ભેજનું શોષણ અને સંરક્ષણ છે એ થતું હોય છે. ઉપલબ્ધ ભેજનો છે એ અસરકારક ઉપયોગ થતો હોય છે, કે જે જમીનમાં રહેલો જે ભેજ છે એનો અસરકારક રીતે ઉપયોગ, કારણ કે જે પાણી તો એક તો છે નહીં અને પણ પાક લેવાનો છે તો જમીનમાં રહેલો જે ભેજ છે એનો અસરકારક રીતે, કે એ જે ભેજ છે એનું આપણે શેમાં પાક ઉગાડવામાં આપણે ઉત્પાદન કરશું. માટીનું પણ સંરક્ષણ થશે, જે જમીન એકદમ વરસાદ પડતો હોય એના લીધે શું થાય તો એના લીધે જમીનની જે ઉપરની જે ફળદ્રુપતા છે એ ધોવાણ થઈ જાય, એટલે કે જમીનનું ધોવાણ થતું આપણે અટકાવી શકાય છે. ઇનપુટ ખર્ચનું નિયંત્રણ એટલે શું મિત્રો, કે આપણે છે એ સિંચાઈની સુવિધા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી પડતી નથી, પાઇપ ખરીદવા પડતા નથી, જુદી જુદી ટપક સિંચાઈની પદ્ધતિઓનું પાલન કરવું પડતી નથી, કારણ કે સિંચાઈની તો અપૂરતી સગવડ છે, એક જ વખત પાક લેવાનો છે. એટલે કે જે ઉત્પાદન કરવા માટે જે ખર્ચ થતા હતા એ ખર્ચમાં શું થશે તો નિયંત્રણ આવશે સૂકી ખેતીથી. ડ્રાય લેન્ડ એગ્રીકલ્ચરની વાવણી કરવામાં આવશે, કે જે સુકાયેલા જે પ્રદેશો છે એમાંથી પણ આપણે ઉપજ લેવી હોય તો એ ઉપજ છે આ સૂકી ખેતીની જે પદ્ધતિ છે એ અપનાવવાથી આપણે ડ્રાય લેન્ડમાં પણ આપણે એટલે કે સૂકા પ્રદેશમાં પણ આપણે ખેતી કરી શકીએ છીએ મિત્રો. એમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ કે જ્યાં બંજર જમીન હોય ત્યાં હવામાનની પરિસ્થિતિ આધારિત એમાં કેવું ભેજનું પ્રમાણ છે, એમાં આપણે કયો પાક ઉગાડી તો ઝડપથી પાક આપણને મળે છે એના આધારે આપણે છે એ જે બંજર જમીન હોય ડ્રાય લેન્ડ હોય એનો આપણે છે એ ખેતી માટે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો આ હતું આપણે સૂકી ખેતી હતું. સૂકી ખેતીની બાજુમાં થોડુંક આપણે ડ્રાય લેન્ડ અને રેઇનફેડ જે ફાર્મિંગ છે એના વિશે આપણે સમજાવેલું છે, કે ડ્રાય લેન્ડ જે ફાર્મિંગ છે એમાં રેઇનફોલ કેટલો હોય તો 750 થી લઈ અને 1150 મિલીમીટર હોય. રેઇનફેડ ફાર્મિંગ હોય તો ત્યાં કેટલો તો 1150 થી વધારે જે મિલીમીટરનો વરસાદ પડતો હોય ત્યાં રેઇનફેડ ફાર્મિંગ થાય છે. મોઇશ્ચર એટલે કે ભેજ, ભેજની કેટલી ક્રોપ પાકમાં કેટલી ભેજની માત્રા હોય છે તો જે ડ્રાય લેન્ડ છે ત્યાં ઓછી હોય, કારણ કે સૂકી ખેતી થતી હોય છે અને રેઇનફેડ એરિયા હોય છે ત્યાં માત્ર ઇનફ એટલે કે પ્રમાણમાં હોય છે. ગ્રોવિંગ સિઝન કેટલા દિવસમાં પાક ઉગે છે તો 75 થી 120 દિવસમાં, જ્યારે 120 દિવસથી વધારે અહીંયા પાક ઉગાડી શકાય છે. ક્યાં ક્યાં વિસ્તારોમાં તો એરિડ, સેમી એરિડ એઝ વેલ એઝ અપલેન્ડ એન્ડ સબ હ્યુમિડ એન્ડ હ્યુમિડ રિજનમાં પણ આપણે આ પાક ઉગાડી શકીએ છીએ. ગ્રોવિંગ રિજન છે એ આ છે, ત્યારબાદ હ્યુમિડ એન્ડ સબ હ્યુમિડ રિજનમાં પણ આ ઉગાડી શકીએ છીએ. ક્રોપિંગ સિસ્ટમ શું છે તો સિંગલ ક્રોપ છે, આપણે જોયું કે ડ્રાય લેન્ડમાં એક જ ક્રોપ ઉગાડી શકાય છે, અથવા ઇન્ટરક્રોપિંગ કે આ વખતે આપણે આ ક્રોપ ઉગાડ્યો, આ વખતે આપણે ઘઉં લીધા છે તો ગયા વખતે આપણે જુવાર લેશું, આવી રીતે છે એ નેક્સ્ટ ઇન્ટરક્રોપિંગ એટલે કે એક ક્રોપ અથવા એક પાક ઉગાડ્યો એના બાદ બીજો પાક ઇન્ટરક્રોપિંગ લઈ શકીએ છીએ. જ્યારે રેઇનફેડમાં છે એ ડબલ ક્રોપ એટલે કે એકથી વધારે એક જ સમયમાં બે ક્રોપ ઉગાડી શકીએ છીએ. કન્સ્ટન્ટ વિન્ડ અને વોટર ઇરોઝન થાય છે આમાં, જે ડ્રાય લેન્ડમાં છે એ પવનથી પણ ધોવાણ થતું હોય છે અને વોટરથી પણ ધોવાણ થતું હોય છે, જ્યારે માત્ર રેઇનફેડમાં છે એ વોટર ઇરોઝન વધારે જોવા મળે છે મિત્રો. તો હવે આપણે જોશું કે જે આ આખો ટ્રેડિશનલ અને અલ્ટરનેટિવ એફિશિયન્ટ ક્રોપ ઇન ડિફરન્ટ ડ્રાય લેન્ડ રિજન, કે જુદા જુદા જે ડિફરન્ટ ડ્રાય લેન્ડ એટલે કે સૂકા વિસ્તારો જે ભારતમાં આવેલા છે એ સૂકા વિસ્તારો જે ભારતમાં આવેલા છે એના આધારે જે અલગ અલગ જે પાકો ઉગાડે છે એ કોના સંદર્ભમાં કયો પાક ઉગાડે છે એનું તમને મેં અહીંયા આપેલું છે. આ આપણે ખાલી ઇન્ફોર્મેશન આધારિત છે, આ કંઈ એક્ઝામમાં નવું છે, પણ આપણે મેન્સમાં પ્રશ્ન લખવો હોય તો આપણે લખી અને બતાવી શકીએ છીએ. એના માટે કે ડેક્કન રબી સિઝન, આ રબી ખરીદ અને જાહેર એ પણ શું છે એ આપણે આગળ લેક્ચરમાં પણ ભણશું, કે આખરે એ પાકના છે એ ત્રણેય પાઠ પડેલા છે એ પાઠના આધારે પણ અમુક સમયગાળો હોય એ સમયગાળા મુજબ જ પાક ઉગાડવામાં આવે છે. એ મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી છે એ ક્લાસ 3માં પૂછે છે, ક્લાસ 1-2ની પરીક્ષામાં પણ 2-3 પ્રશ્નો એમાંથી આવેલા છે, એટલે ખાસ આપણે એ પણ આખું આપણે ભણશું કે ટ્રેડિશનલ એક પરંપરાગત જે
પાક છે એ કોટન અને વીટ લેવાતા હોય ડ્રાયલેન્ડમાં, તો હવે એના અલ્ટરનેટમાં કે એના સિવાય બીજો કયો પાક લઈ શકે કે જેથી જમીનની ફળદ્રુપતા પાછી આવે? તો સનફ્લાવર કે સનફ્લાવર આપણે ત્યાં વાવી શકીએ છીએ. માળવા જે પ્લેટું છે ત્યાં ઘઉંની જગ્યાએ આપણે સનફ્લાવર અથવા ચીકપી વાવી શકીએ છીએ. અપલેન્ડ બિહાર છે અને ઓડિશાનો જે વિસ્તાર છે ત્યાં જો આપણે ચોખાનું વાવેતર કરતા હોય તો ત્યાં રાગી, ચણા અને મગફળીનું ઉત્પાદન કરી શકતા હોય છે. ત્યારબાદ સાઉથ ઇઝી રાજસ્થાન છે, ત્યાં જો બાજરો વાવવામાં આવતો હોય તો આપણે ત્યાં સોરઘમ ઉગાડી શકીએ છીએ. મધ્યપ્રદેશમાં જો બાજરો ઉગાડવામાં આવતો ત્યાં આપણે સોયાબીન ઉગાડી શકીએ છીએ. ઈસ્ટર્ન યુપીમાં જો કલીટોળ ઉગાડવામાં આવતું હોય તો ત્યાં ચીકપી ઉગાડી શકીએ છીએ, વટાણા એને કહેવામાં આવે છે. નોર્થ વેસ્ટ ઇન્ડિયા છે, જે સિરોઝેમ્સ નોર્થ વેસ્ટ ઇન્ડિયા છે, ત્યાં ઘઉં ઉગાડવામાં આવતો હોય તો એની જગ્યાએ આપણે જે જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો ત્યાં આપણે છે એ મસ્ટાર્ડ અને તારામીરા આપણે ઉગાડી શકીએ છીએ. મિત્રો આ આપણે ખાલી ઇન્ફોર્મેશન બાબતે હતું, થોડીક જે લોકો મેન્સની અને ઇંગ્લિશમાં જે લોકો તૈયારી કરતા હોય એને ઝડપથી સમજે એ લોકો માટે આપણે થોડુંક ડીપલી એનાલિસિસ આપણે આપેલું હતું. ત્યારબાદ ફરીથી આપણે આદ્ર ખેતી, જેને ભીની ખેતી પણ અથવા વેટ ફાર્મિંગ પણ કહેવામાં આવે છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ જે જમીન છે જે જમીન ઉપર પાણીનું પ્રમાણ વધારે હોય, સૂકી ખેતી છે એની આખું વિરુદ્ધમાં આપણે જે રેઇનફેડ જોયું એના જેવું છે કે જ્યાં પાણીનું પ્રમાણ છે એ વધારે હોય, સિંચાઈની સુવિધા વધારે હોય અને ચારે માસ એટલે કે ચારે ત્રણેય સિઝન અથવા ચારે સિઝનમાં છે આપણે ત્યાં પાક લઈ શકતા હોય, જે એ ખેતી કરવામાં આવતું હોય કે જ્યાં પાણીની અવેબિલિટી વધારે હોય. તમે ચિત્ર ઉપરથી જોઈ શકો છો કે ત્યાં પાણી એકદમ ભરપૂર પ્રમાણમાં હોય, સિંચાઈની સુવિધા ભરપૂર પ્રમાણમાં હોય અને ત્યાં એક કરતાં વધુ પાક પણ લઈ શકતા હોય, કારણ કે જમીન સારી હોય, પાણી પૂરતું મળતું રહેતું હોય એટલે આપણે એક કરતાં વધારે પાક લઈ શકીએ. એ જે જમીન છે એ વરસાદ ઉપર આધારિત ન હોય બહુ, કારણ કે ત્યાં ઝડપથી અથવા એમ કહી શકો કે ત્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય તો પણ ત્યાં છે એ પાણી જમા થતું રહેતું હોય, એ પણ આપણે કહી શકીએ. ત્યાં છે એ જમીન જ્યાં એ પ્રકારની જમીન છે એ આપણે ત્યાં ભીની ખેતી અથવા આદ્ર ખેતી કરી શકીએ છીએ. હવે આમાં આપણે જે આપેલું છે એ આપણે જોઈએ કે આદ્ર ખેતી એટલે શું, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય તેમજ સિંચાઈની સગવડ અને ઉપલબ્ધ હોય તેવા વિસ્તારમાં, તેવા વિસ્તારમાં આદ્ર ખેતી અથવા ભીની ખેતી કરવામાં આવે છે, કે જ્યાં વરસાદનું પ્રમાણ છે એ વધારે હોય, સિંચાઈની સગવડ પણ વધારે થતી હોય એવા વિસ્તારમાં કેવી ખેતી? તો આદ્ર અથવા ભીની ખેતી કરવામાં આવે છે. મિત્રો તો આ ખેતીમાં શું થાય છે? તો આ ખેતીમાં મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે એકથી વધારે પાક લઈ શકાય છે, કારણ કે પાણીની ઉપલબ્ધતા વધારે છે એટલે આપણે જેટલા પાકો લેવા હોય એટલા પાકો લઈ શકીએ, જમીનની ફળદ્રુપતા પણ સારી હોય છે મોટા ભાગે. ત્યારબાદ ઉદાહરણ તરીકે કયા કયા પાકો છે એ આદ્ર ખેતી અંતર્ગત લેવાતા હોય છે? તો ડાંગર છે, શેરડી છે, કપાસ છે અને ઘઉં છે. આ જુદા જુદા પાકો છે એ એકથી વધારે, એક સાથે બેથી વધારે પાકો પણ ઉગાડવામાં આવતા હોય છે. તો આવી રીતે છે એ આ પાકો છે એ આદ્ર ખેતી અંતર્ગત લેવામાં આવતા હોય છે. ભીની જમીન છે એ ભીની જમીનમાં ખેતી છે એ મુખ્યત્વે વરસાદ ઉપર આધારિત હોય છે, તેથી જ્યાં વધુમાં વધુ સારો વરસાદ પડતો હોય, જ્યાં વધારે વરસાદ પડતો હોય એમ ત્યાં પિયત વાળા વિસ્તારો પણ વધારે હોય, એટલે કે જ્યાં જમીનમાં છે એ જમીનમાં જે પાણીનું સંગ્રહણ છે એ વધારે થતું હોય એ વિસ્તારોમાં છે એ ભીની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતી છે એ ઉત્તર પૂર્વ ભારતમાં પ્રચલિત છે, પશ્ચિમ ઘાટના ઢોળાવોમાં પણ પ્રચલિત છે અને કેરળમાં સૌથી વધારે આ પ્રકારની ખેતી જોવા મળે છે, ભીની અથવા આદ્ર ખેતી પ્રકારની. મિત્રો ખાસ આપણે આદ્ર ખેતી જોઈ, આપણે સાવ ધીમી સ્પીડમાં અને હાલ લેક્ચરમાં જ બધું યાદ રહી જાય એવી રીતે આપણે કરાવીએ છીએ. હવે આપણે જે પ્રકાર જોશું એ બાગાયતી ખેતીનો પ્રકાર છે. તો બાગાયતી ખેતી એટલે શું? આપણે નામ ઉપરથી ખબર પડી જોઈએ કે બાગ અને બાગમાં જે ખેતી કરવામાં આવતી હોય એને બાગાયતી ખેતી કહેવાય, એટલે કે એકદમ આપણો જ કોઈ પણ એક ફાર્મિંગ આપણે ઘરે એક બાગ જેવું રાખેલું હોય એ બાગમાં જે પ્રકારે આપણે એની માવજત કરવી પડતી હોય, જે પ્રકારે એનું ધ્યાન રાખવું પડતું હોય, એવી જ રીતે એક તમે વ્યવસાયિક ધોરણે વિચારો કે એક મોટું ફાર્મ છે અથવા એક જમીન છે એમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે, તો એ બાગાયતી ખેતી એવી પ્રકારની ખેતી છે કે એમાં એકદમ માવજતપૂર્વક અમુક અમુક વૈજ્ઞાનિક ટેકનિકોનો ઉપયોગ કરી, યંત્રોનો ઉપયોગ કરી અને જે પાકો ઉગાડવામાં આવે છે એ કેવા પાકો? કે રબર છે, ચા છે, કોફી છે, નાળિયેરી છે, એ જુદા જુદા પ્રકારના પાકો ઉગાડી અને એમાંથી જે ખેતી કરવામાં આવે છે એને છે એ બાગાયતી ખેતી
ખેતી કહેવામાં આવે છે. મિત્રો આ એક ખાસ પ્રકારની ખેતી છે કે જેમાં ખેતીમાં છે ને ખૂબ જ માવજત, એટલે કે એમાં ધ્યાન રાખવું પડે. જો એમાં ખેડૂત છે એ સરખું ધ્યાન ન આપે તો એનો જે પાક છે એ ફેલ જાય. એટલે કે આમાં છે એ બહુ જ ધ્યાન આપવું પડે, મૂડીનું રોકાણ પણ વધારે કરવું પડે. કારણ કે આ બાગાયતી ખેતીના જે પાકોના જે બિયારણો હોય છે એ મૂંગા આવે છે, એના જે બી હોય છે એ મૂંગા આવે છે. કારણ કે આની માવજત કરવો પડે, આનું ધ્યાન સતત રાખવું પડે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી કરવી પડે, સારું ખાતર વાપરવું પડે, સિંચાઈની સુવિધા પૂરતા પ્રમાણમાં હોય તો આ ખેતીમાં વધારે સક્સેસફુલ અથવા સફળતા મળે, સમય સમય દરમિયાન એનું પરીક્ષણ કરવામાં આવે, અમુક પ્રકારનું સંગ્રહણ કરવામાં આવે, અને જો પરિવહનની પર્યાપ્ત સુવિધા હોય તો જ આપણને છે એ આ ખેતી છે એ વધારે આમ કહેવાય કે વધારે સફળ થાય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે આવી ખેતીમાં મૂડીરોકાણ વધારે જરૂરી છે. કારણ કે ચા છે અથવા તમે નોર્મલી નાળિયેર વિચારો કે નાળિયેર છે એ કેરળમાં થતા હોય છે અથવા દરિયા કિનારે છે નાળિયેર થતા હોય છે, એ એક ફાર્મિંગ અથવા બાગાયતી ખેતી અંતર્ગત થતા હોય. જો ત્યાં પરિવહનની યોગ્ય સુવિધા ન હોય તો ગુજરાત સુધી પહોંચવામાં એ નાળિયેરમાં પાણી કેવું થઈ જશે, ઓછું થઈ જશે. એટલા માટે કહેવાય કે આવા પ્રકારની જે ખેતી કરતા હોય એમાં મૂડી રોકાણ અથવા મૂડીનું જે રોકાણ છે એ વધુ પડતું હોવું જરૂરી છે, તો જ આ ખેતી છે એ થઈ શકે છે. વાવેતરની ખેતી એ ઝાડવું અથવા ઝાડની ખેતી છે કે જે બાગાયતી ખેતી છે. કોઈ પણ એક પ્રકારનો પ્લાન્ટ, કોઈ પણ એક પ્રકારનો છોડ અને એનો આખો વિકાસ કરવો, જેમ કે રબરનો એક પ્લાન્ટ વાવી અને એનો એક આખો એની પ્રકારની લાઇનમાં સળંગ લાઇનમાં એની ખેતી કરવામાં આવે. ત્યારબાદ બ્રિટિશરો દ્વારા છે ને આ 1919મી સદી હતી ને ત્યારે આ રજૂ કરવામાં આવી હતી બાગાયતી ખેતી. તેમાં એ લોકો જુદા જુદા પ્રકારના પાકો લાવેલા હતા, જેમ કે રબર છે, ચા છે, કોફી છે, કોકો છે, મસાલા છે, નાળિયેર છે, સફરજનની ખેતી, દ્રાક્ષની ખેતી, નારંગીની ખેતી. આ રીતે કે જે બગીચામાં બનાવવામાં આવતી, બગીચામાં ઉગાડવામાં આવતી, આ છે એ અંગ્રેજો દ્વારા આ પ્રકારની ખેતી લાવેલી છે અને એક જ પાક એમાં લેવામાં આવતો. તેમાં મૂડી વધુ જરૂર પડતી, સારી વ્યવસ્થાની જરૂર પડતી, આધુનિક મશીનરીની જરૂર પડતી, ખાતરો એમાં સરખી રીતે નાખવામાં આવતું, સિંચાઈની સુવિધાઓની જરૂર પડતી, પરિવહનની સુવિધાઓની માંગ પડતી, આ બધી આપણે વાત કરી દીધી છે. ત્યારબાદ બાગાયતી જે ખેતી છે એ બાગાયતી ખેતી છે એ નિકાસલક્ષી અથવા નિકાસમાં વધારો કરી શકે એવી ખેતી છે. આપણે કીધું કે આમાં એવા પ્રકારના પાકો ઉગાડવામાં છે કે જેમાંથી જે ખેડૂત છે એને વધારેમાં વધારે આવક થાય, જેમ કે રબર છે, ચા છે, કોફી છે, કોકો છે, નાળિયેર છે, કે આ બધુંનું જે સેલિંગ કરવાથી એ છે એ ખેડૂતને ફાયદો થશે. એટલે કે આ પાકો છે એ નિકાસ પણ કરી શકશે બહારના દેશોમાં અને એનાથી જે તે અર્થતંત્ર હોય, જે ખેતી રિલેટેડ ખેતી સંબંધિત કોઈ પણ અર્થવ્યવસ્થા હોય એટલે ખેતી સંબંધિત અર્થવ્યવસ્થાના અર્થતંત્રને પણ ફાયદો થશે, એની દેશની આવકમાં પણ ફાયદો થશે. વાવેતરમાં ખેતી છે એ વાવેતરમાં જે મોટા ભાગનું આ 2 વર્ષનું વાવેતર છે એ આ ખેતીમાં ધ્યાન રાખવું પડે છે. આ ખેતીમાં સંબંધિત સમયગાળો છે એ 2 વર્ષ સુધી આ જે પાક વાવેલો હોય છે એનું ખાસ ચીવટપૂર્વક એટલી માવજતપૂર્વક ધ્યાન રાખવું પડે છે, ત્યારબાદ જે તે ખેડૂતને આવક થાય છે. રબરમાં પણ એવું છે કે રબરનો પ્લાન્ટ હોય એ આપણે ડિટેલમાં આગળ જ્યારે એની ચર્ચા કરશું ત્યારે આપણે જોશું, જુદા જુદા પાકો લેશું એટલે આપણે બધા જ પાકો પણ એક એક પાકો છે એ બધા પાકો લેશું. કેસ ક્રોપ એટલે કે રોકડિયા પાકો વિશે લખશું, આ એ બધા પાકોની ડિટેલમાં લેશું, કયા પાકમાં કેટલો વરસાદ જોઈએ, કઈ જમીનમાં ફકાવે, કયા ભારતમાં કયા વિસ્તારમાં થઈ છે, એ બધું જ આપણે અહીંયા જ ભણવાના છે મિત્રો. એટલે કે આપણે તમે મારા સાથે લોંગ ટાઈમ સુધી જોડાઈ રહેજો મિત્રો. ત્યારબાદ કુદરતી રબર છે, જો આવી રીતે છે એ પ્લાન્ટેશન કરવામાં આવે છે. હું તમને રબરની વાત કરતો હતો પણ આ છે એ નોર્મલ છે એ ખેતી, એક બાગાયતી ખેતીનું તમને કાંઈ ચિત્ર મૂકવામાં આવેલું છે કે જ્યારે કુદરતી રબર, નાળિયેર, પામ તેલ, ચા, કોકો અને કોફી એવા બધા જે પાકો છે એ પુખ્ત થવા માટે અમુક વર્ષ લે છે. આપણે કીધું તો 2 વર્ષ સુધી છે એ આને માવજત કરવું પડે છે અને એ લાંબા ગાળે છે, એટલે કે એ એક વખત ઉગી જાય પાક છે એ કોફીનો પાક, એક વખત એમાં જ્યારે રબર નીકળવાનું ચાલુ થઈ જાય, રબર નીકળવાનું, ત્યારબાદ એ ઓટોમેટિક સમય જતા અહીંયા એક વાસણ રાખેલું, એ વાસણમાં બધું રબર છે એ ભેગું થતું હોય અને એ પછી એનું આખું એના ઉપર પ્રોસેસિંગ કરી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પણ બાજુમાં હોવી જોઈએ, ને કરી રબર છે એમાં અમુક પ્રકારનું નુકસાન આવી જાય અથવા એમાં કીડા પડી જાય. એટલા માટે એમ કહેવાય છે કે જ્યાં આ પ્રકારના પાકો હોય એની બાજુમાં જેનું પ્રોસેસિંગ યુનિટ અથવા ફેક્ટરી હોવી જોઈએ અથવા વાહન વ્યવહારની એવી સારી સુવિધા હોય તો એ પાકનો છે એ સારો સારો લાભ લઈ શકાય છે. બાગાયતી ખેતી છે ને એ ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે એમાં મર્યાદિત હોય, એ ઉષ્ણકટિબંધીય વિસ્તારો પૂરતી જોવા મળે છે કે વિષુવવૃત્તની બંને બાજુએ, કે વિષુવવૃત્ત છે એ પૃથ્વીની વચ્ચોવચ્ચે, જેને 0 ડિગ્રી અક્ષાંશ કહેવામાં આવે છે, એની બંને બાજુએ 0 થી લઈ અને 23.5 અથવા 30 ડિગ્રી સુધી ઉત્તર અક્ષાંશ અને 0 થી લઈ અને
30 ડિગ્રી અથવા 23.5 લઘીનું દક્ષિણ અક્ષાંશ, એ બેની વચ્ચે જે વિસ્તાર આપણે જોવા મળે છે એને ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહે છે. તો એ જે વિસ્તારમાં છે એ બાગાયતી ખેતી છે એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ છે એ વધારે મળે છે, વરસાદનું પ્રમાણ પણ ત્યાં વધારે છે, એટલા માટે જમીનો છે ત્યાં ફળદ્રુપ વધારે જોવા મળે છે અને એકથી વધારે પાક ત્યાં લઈ શકાય છે. એટલા માટે એ આખો જીઓગ્રાફીનો કોન્સેપ્ટ થઈ ગયો મિત્રો. જીઓગ્રાફીમાં આપણે એ ડિટેલમાં અત્યારે જોઉં, આપણે જે ઇકોનોમિક ભણીએ છીએ એ આપણે એની વાત કરીએ કે ચા કોફી અને રબર, ચા કોફી અને રબર જેવા કેટલાક જે ફાર્મ છે એ ફાર્મની અંદર નજીકમાં પ્રોસેસિંગ યુનિટ હોવું જોઈએ. મેં તમને કીધું કે એ એક વખત ઉગી જાય, એ એક વખત પેદાશ નીકળી જાય, એના પાકમાંથી નીકળી જાય ત્યારબાદ એને તરત પ્રોસેસિંગ યુનિટમાં લઈ જવું પડે. જો એને પ્રોસેસિંગ ફેક્ટરીમાં ન લઈ જાય તો એનો છે એ ઝડપથી નુકસાન થાય છે અથવા નાશ પામે છે મિત્રો. તો આ પ્રકારની જે કૃષિ છે એ આ પ્રકારની કૃષિ ક્યાં જોવા મળે છે? તો આ પ્રકારની જે કૃષિ છે એ ઉત્તર પૂર્વ ભારતના પર્વતીય વિસ્તારોમાં, પેટા હિમાલયમાં, પશ્ચિમ બંગાળમાં અને દ્વીપકલ્પની જે ભારતમાં નીલગિરી, અનાયમલાય અને ઇલાયચીની એટલે કાર્ડમમ જે હિલ્સ આવેલી છે, કાર્ડમમના જે પર્વતો આવેલા છે એ છે ત્યાં આ પ્રકારની ખેતી જોવા મળે છે. કેવી? બાગાયતી ખેતી મિત્રો. હવે આપણે નેક્સ્ટ પ્રકાર જોઈએ, સ્થળાંતરિત અથવા ખેતી કે જે ઝૂમ ખેતી છે. આનો પણ પ્રશ્ન પ્રિલિમમાં આવી ગયો હતો અને ખાસ મોસ્ટ ટાઈમ બી આ પ્રકાર છે મિત્રો, એમ હું તમને કહું તો પણ ચાલે, કારણ કે આમાંથી હું તમને આગળ એક સ્લાઇડ આના પછીની જે સ્લાઇડ છે એમાં કહીશ કે આ પ્રશ્ન આવેલો હતો મિત્રો કે આ ખેતી છે એ ઝૂમ ખેતી પણ કહેવાય છે મિત્રો. કેવી ખેતી? ઝૂમ ખેતી પણ કહેવાય છે. આ પ્રકારની ખેતી છે એ જંગલના વૃક્ષોને છે ને એના નામ ઉપરથી તમને ખબર પડી જાય કે સ્થળાંતરિત, કે એક સ્થળ તમે આ ચિત્ર જો કે પેલા એ ચિત્ર આવું સારું હતું, લીલી હરિયાળી છે ત્યાં જમીનને આવી લીલી હરિયાળી ત્યાં ઓલી જોવા મળતી, ઘાસ જોવા મળતું હતું, પણ જ્યારે એ જ વિસ્તાર બીમાં જુઓ કે અમુક આદિવાસી લોકો અથવા અમુક જ્યાં સ્થાનિક રહેવાસીઓ ત્યાં રહેતા હોય તો એ જે જમીન છે એ પેલા આખી કેવી કરી નાખે કે આખી એમાંથી સાફ કરી નાખે અથવા બાળી નાખે અને એની ઉપર છે એ પાકો ઉગાડે, એની ઉપર પાકો ઉગાડ્યા ત્યાં સુધી જ્યાં સુધી એની ફળદ્રુપતા હોય ત્યાં સુધી, એક વખત બે વખત ને ત્રણ વખત, કારણ કે એ લોકો એમાં કઈ ઉપયોગ કરતા ન હોય, શેનો? ખાતરનો ઉપયોગ ન કરતા હોય, ન જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોય, એટલે સામાન્ય રીતે જે એક જમીન છે ત્યાં ઘાસ છે અથવા ત્યાં જમીનમાંથી પાક લઈ શકે છે એને એ બાળી અને એનો ઉપયોગ શેમાં કરશે? એ પોતાને પાક ઉગાડવા માટે કરશે. ક્યાં સુધી કરશે? કે જ્યાં સુધી એમાંથી પાક ઉગાડી શકે ત્યાં સુધી, ફરી પાછા એ આ જમીન એમને મૂકી અને બીજા જગ્યાએ સ્થળાંતર કરશે. આવી રીતે જે ખેતી કરવામાં આવે છે એને કેવી ખેતી કહેવામાં આવે છે? તો સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. આ મોસ્ટ ઓફલી છે એ આદિવાસી લોકો કે જે જંગલમાં વસતા અથવા જે પછાત વિસ્તારમાં રહેતા લોકો છે એ આ પ્રકારની ખેતી કરતા જોવા મળે છે. તમને અહીંયા જોવા મળશે આપણે જે દેખાયેલું છે એ કે એ અને બી ચિત્રમાં તમે જોઈ શકો છો મિત્રો કે એ ચિત્રમાં લીલું જેવું ખાસ હતું અને બી ચિત્રમાં પછી એ સાવ વેરાન જેવો વિસ્તાર થઈ ગયો. તો હવે આપણે જે આમાં આપેલું છે એ આપણે જોઈ કે આ જે ખેતી છે એ ઝૂમ પ્રકારની ખેતી કહેવામાં છે. આ પ્રકારની ખેતી છે એ જંગલના વૃક્ષોને કાપી એને સળગાવી નાખવામાં આવે છે, ત્યારબાદ ન્યા છે ને એ ખેતી કરવામાં આવે છે. ન્યા જે વૃક્ષો હતા એને તોડી નાખે જંગલના અને પછી ન્યા કેવી કે અનાજ ઉગાડવામાં આવે, પોતાને જે ખોરાક માટે જે ચીજવસ્તુ છે એનું ઉત્પાદન કરવામાં આવે, જેથી એ જમીનની છે એક સમય સુધી એની ઉત્પાદકતા હોય ત્યાં સુધી તમને પાક આપે, પછી એની ઉત્પાદકતા ખતમ થઈ જાય એટલે એ લોકો છે એ સ્થળ છોડી અને બીજા જગ્યાએ સ્થળાંતર કરે છે. અને જે પ્રકારે આ જે ખેતી જોવા મળે છે એને કેવી ખેતી કહેવામાં આવે છે? સ્થાનાંતરિત ખેતી મિત્રો. અત્યારે આપણે યાદ રાખવું છે આ જ લેક્ચરમાં બધું જ આપણે યાદ રાખવાનું છે મિત્રો, એ જ રીતે આપણે ભણાવીએ છીએ. ત્યારબાદ આ જે મુખ્ય પાકો છે સ્થાનાંતરિત ખેતીમાં એ આપણને ખ્યાલ આવી જાય કે કેવા પાકો લે, કે એ જે પેટ ભરી શકે એ જે ખાઈ શકે એવા પાકો લે, એટલે કે ધાન્ય પાકો અને શાકભાજીનું છે એ ઉત્પાદન કઈ પ્રકારની ખેતીમાં થાય છે? સ્થાનાંતરિત ખેતીમાં થાય છે મિત્રો. સૌપ્રથમ જંગલમાં જમીનના નાનો એક ટુકડો હોય એ નાના ટુકડામાંથી શું કરે તો એના જે વૃક્ષો હોય એના વૃક્ષોને ઉડાડી નાખે, એની ડાળીઓને બાળી નાખે અને જમીનને છે એ પહેલાં ચોખ્ખી કરી નાખે. હવે સાફ કર્યા બાદ શું કરશે તો એમાંથી પાક છે એ 2-3 વર્ષ માટે ઉગી શકે, એટલા માટે એ ત્યાં જમીનની ફળ જેટલી હોય ત્યાં સુધી ઉગાડે, ત્યારબાદ પછી છોડી અને બીજી જગ્યાએ નવા વિસ્તારમાં સ્થળાંતર કરે છે અથવા ત્યાં વસવાટ કરે છે. આ પ્રક્રિયા છે એ આમ પુનરાવર્તિત થતી જ રહેતી હોય અને જમીનનો જો એ નાશ થતો રહેતો હોય છે.
એટલા માટે એવું કહેવાય છે કે સરકારે પણ આ જે પ્રક્રિયા છે, આ જે પ્રકારે ખેતી કરવામાં આવતી હોય છે, એ સરકારે આના ઉપર કહેવાય કે અમુક પ્રકારના નીતિ નિયમો બનાવેલા છે, અથવા જે લોકો આની સાથે સંકળાયેલા છે, આદિજાતિ વિકાસના લોકો, પછી આદિવાસી લોકો, તો એને એક પ્રકારની એક એનો જમીનનો ટુકડો છે એ એના નામે કરી દેવામાં આવેલો છે, અથવા એમ કે તમે જ્યાં ખેતી કરો છો હવે એ તમારી નામની જમીન, એવી એક આ ખેતી અથવા એમ કહેવાય કે જમીનનો બગાડ થતો, જમીનનું જે ધોવાણ થતું અટકાવવા માટે આવી પ્રકારની નીતિ સરકાર અપનાવે છે. આપણે આ બધું એ સરકાર કઈ નીતિ અપનાવેલી, કયો યોજના બહાર પાડેલી, એ બધી જ યોજના આપણે છે એ આગળ લેક્ચરમાં જોશું. આપણે છે એ કૃષિ છે ને આખું જે ક્ષેત્ર, એ કૃષિ ક્ષેત્ર કેવી રીતે જોશું એ આખું હું તમને અત્યારે જ કહી દઉં કે આપણું કૃષિ ક્ષેત્ર છે એ અત્યારે હાલ આપણે જે પ્રકાર જોઈએ, કૃષિ ખેતીના પ્રકારો જોઈએ, પછી આપણે પાકના પ્રકારો જોઈશું, ત્યારબાદ કૃષિ ક્ષેત્રે સરકારે કેટલા પગલાઓ લીધેલા છે, જુદા જુદા પગલાઓ જોશું, પછી ખેતીના આપણે જે જાહેર કૃષિના પાકના પણ પ્રકાર જોશું, આપણે પાકના પ્રકાર ડિટેલમાં જોશું, સરકારે લીધેલા પગલાં જોશું, સરકારે સ્વાતંત્ર્યથી ચાલુ કરી અને અત્યાર સુધી કૃષિમાં સરકારે શું વિકાસ કર્યો, જુદી જુદી કમિટીઓનું નિર્માણ કર્યું, જે મોસ્ટ એમ બી આપણે પ્રશ્ન આવે છે કે કમિટી જુદી જુદી રચના કરી છે, એ કમિટીએ કઈ કઈ ભલામણો આપેલી, એ મેઇન્સમાં પ્રશ્ન પૂછે છે, પછી અશોક દલવાઈ કમિટી મોસ્ટ એમપી કમિટી છે કે જેને 2022 સુધીમાં ખેડૂતોને ડબલ ઇન્કમ કરવાની વાત કરેલી હતી, એના વિશે પણ આપણે ચર્ચા કરશું, પછી કે COVID-19 ની સૌ છેલ્લે આવશે કે COVID-19 ની કૃષિ ઉપરની અસરો જણાવો, એ આપણે લાસ્ટમાં જોશું, પછી જે જે કૃષિના વિભાગો છે, જે જે પાકો છે, જે જે ઇન્ડસ્ટ્રી છે, કૃષિ સંબંધિત ખેતી ઉપર આધારિત, મત્સ્ય ઉદ્યોગ છે, જૂટ ઉત્પાદન એટલે કે શણનું ઉત્પાદન છે, ત્યારબાદ જે મરઘા બતકા ઉછેર છે, ડેરી ઉદ્યોગ છે, એ બધું જ આપણે ડિટેલમાં એના અબાઉટ જે પણ યોજના બહાર પાડેલી હોય એ યોજના વિશે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં કરશું. એટલે મિત્રો, લાંબા સમય સુધી જોડાવવું હોય પ્લસ કોર્સ ફરજિયાત પ્લસ કોર્સ લેવો પડશે. મિત્રો, પ્લસ કોર્સ લેવો હોય તો મારો જે કોડ છે YTSB યુઝ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, હવે જે સ્થળાંતરિત ખેતીમાં છે એ મોટાભાગે સૂકી ડાંગર, મકાઈ, બાજરી અને શાકભાજી એવા છે પાકો એ લેવાતા હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે આસામમાં છે એ જે સૂકી આ જે ઝૂમ પ્રકારની જે ખેતી છે એ કયા નામે ઓળખાય છે, સ્થળાંતરિત ખેતી છે એ કયા નામે ઓળખાય છે, આસામમાં છે એ ઝૂમ તરીકે ઓળખાય છે. આમાંથી પ્રશ્ન આવ્યો હતો મિત્રો કે આસામમાં છે એ કયા નામે ઓળખાય છે, તો ઝૂમ નામે ઓળખાય છે. કેરળમાં કયા નામે ઓળખાય છે, તો પોનમ. ખાસ યાદ રાખજો કે સ્થળાંતરિત ખેતી છે એ કેરળમાં કયા નામે ઓળખાય છે, પોનમ. કેરળ પોનમ. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં કયા નામે ઓળખાય છે, પોડુ. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પોડુના નામે ઓળખાય છે ઝૂમ પ્રકારની ખેતી અથવા સ્થળાંતરિત પ્રકારની ખેતી. આંધ્રપ્રદેશ, ઓડિશા એટલે પોડુ અને મધ્યપ્રદેશના જુદા જુદા જે ભાગો હોય છે અહીંયા જુદા જુદા નામે ઓળખાય છે, બેવરમાસા, પેંડા અને બેરા. ખાસ યાદ રાખજો મધ્યપ્રદેશમાં છે એ જુદા જુદા નામે ઓળખાય છે કે બેવરમાસા, પેંડા અને બેરા. આ તમને એક ચાર્ટ આપેલો છે કે જે નોર્થ ઇસ્ટ વિસ્તાર છે ત્યાં છે એ આવા પ્રકારની જમીન છે એ વધારે જોવા મળે છે. ઝૂમ પ્રકારની જે ખેતી છે એ સૌથી વધારે જોવા મળે છે. એમાં મિઝોરમ જે રાજ્ય છે એમાં 22% સૌથી વધારે છે. એ 22% મિઝોરમ રાજ્યમાં છે એ સૌથી વધારે આ પ્રકારની એટલે કે સ્થળાંતરિત પ્રકારની જે ખેતી છે એ વધારે જોવા મળે છે. મિત્રો, હવે જે આપણે ટોપિક જોવાનો છે એ સઘન ખેતી. સઘન ખેતી એટલે કે આમ વિશાળ પ્રમાણમાં, સઘન એટલે કે મોટા પ્રમાણમાં આખી જે ખેતી કરવામાં આવે છે કે જેમાં સિંચાઈનો વધુ પડતો ઉપયોગ હોય, રાસાયણિક ખાતરોનો ઉપયોગ એટલો કરવામાં આવેલો હોય કે જેથી વધારામાં વધારે એક જ જમીન ઉપર આપણે મબલખ એટલે મોટા પ્રમાણમાં છે એ પાક લઈ શકીએ. એટલે આમ કહી શકીએ કે સઘન એટલે કે એકદમ આમ વધારે પડતું એ જે પ્રકારે ખેતી કરવામાં આવે છે એ સઘન ખેતીનો એક ભાગ છે. મિત્રો, કે જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે, રાસાયણિક ખાતરો, કીટનાશકો તેમજ વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો ઉપયોગ કરી કે મોટા પ્રમાણમાં યંત્રોનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે છે એ જે ખેતી છે એનો ઉપયોગ છે એ સઘન ખેતીમાં થાય છે. આ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું ઉત્પાદન તથા હેક્ટર દીઠ ઉત્પાદકતા કેવી હોય છે, તો ખૂબ જ ઊંચી હોય છે. હેક્ટર દીઠ ઉત્પાદકતા એટલે કે એક જ જમીન હોય એમાં એકથી વધુ પાક લઈ શકાય, કારણ કે ઝડપથી પાકનું ઉત્પાદન કરવામાં આવે, જુદા જુદા રાસાયણિક ખાતરો નાખી અને ફરી પાછો બીજો પાક ઉગાડવામાં આવે, એટલે કે
જે જમીન હોય એમાંથી એક જમીનનો વધુ પડતો પાક ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે છે. ખેતીમાં જે આર્થિક વળતરને મહત્વ અપાય છે કે હવે આ સઘન ખેતીનો મુખ્ય મોટિવ શું હોય છે કે જે ખેતીમાંથી પાક લેવામાં આવે છે એમાંથી ખેડૂતને છે એ વધારેમાં વધારે નફો થાય એવા પ્રકારે જે ખેતી કરવામાં આવે છે એ સઘન ખેતી કહેવામાં છે. એટલા માટે જ આ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. મિત્રો શું? વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે, જ્યાં સિંચાઈની જે સગવડતા છે એકદમ વધુ છે. જો તમને એ ચિત્રમાં બતાવ્યું છે કે કેવી રીતે આટલી આધુનિકતાથી જે સિંચાઈ કરવામાં આવે છે, તમને સિંચાઈ પણ આવી રીતે થતી હોય છે. આમાં એવા જુદા જુદા પ્રકારના સાધનોનો ઉપયોગ કરી દવાનો છંટકાવ પણ આવી રીતે થતો હોય છે અને ફૂલ મોટા જમીનના વિસ્તારમાં હોય છે. જો જમીનનો વિસ્તાર કેવડો મોટો છે, ક્યાં સુધી એ તમે ચિત્રમાં જોઈ શકો છો, ક્યાં સુધી આ મશીન ગોઠવાયેલા છે કે મોટા પ્રમાણમાં જમીનનો વિસ્તાર ગોઠવાયેલો છે. એમાં ખેડૂતો છે એ ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ છે એ મોટા પ્રમાણમાં કરતો હોય છે કે જેથી એમાંથી વધુને વધુ પાક મેળવવા માટે બીજ પણ એવા આમ છે એ બીજ સારી ઉપજવાળા અથવા સારી ઓલાદના બીજનો ઉપયોગ કરતો હોય છે કે જેથી એમાંથી વધુને વધુ પાક લઈ શકાય. એટલા માટે એ સઘન ખેતી છે એ વ્યાપારિક ખેતી પણ કહેવામાં આવે છે. આ ખેતી છે એમાં વિવિધ પ્રકારના મશીનોનો ઉપયોગ થતો હોય છે. આના માટે સરકારે પ્રોગ્રામ પણ ચલાવવામાં આવેલો હતો. આ એક ઝલક આપી દીધી મેં તમને કે આપણે આ પ્રોગ્રામ વિશે ડિટેલમાં આગળ ચર્ચા કરશું કે સઘન કૃષિ વિકાસ કાર્યક્રમ, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ છે એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલો છે કે જેને પેકેજ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે, કે જેના આધારે છે ઈ ખેડૂતોને મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય ચીજવસ્તુ અને એનો જે ફાયદો છે એ દરેક ખેડૂતો સુધી પહોંચે, કે એનો જે ઉત્પાદિત વસ્તુ છે એનો એક વ્યાપારિક ધોરણે ઉપયોગ થાય અને સરકાર છે એ ખેડૂતોને વધારે આર્થિક વળતર આપી શકે. એટલા માટે છે આ પ્રકારના કાર્યક્રમો છે એ જુદા જુદા રચના કરતી હતી. ત્યારબાદ આપણે જે કાર્યક્રમ અત્યારે જે આપણે ખેતી જોવાના છીએ, નેક્સ્ટ ખેતી, સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી જેને કહેવામાં આવે છે, ઓર્ગેનિક ફાર્મિંગ કહેવામાં આવે છે. આપણે એ સજીવ ખેતી એટલે શું? સજીવ ખેતી એટલે કે જે પાક ઉગાડવામાં આવે છે ને એમાં કોઈ પણ પ્રકારના જે જંતુનાશક દવાઓ હોય, કૃત્રિમ ખાતરો હોય એનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી રીતે જે ખેતી કરવામાં આવે કે જેમાં રાસાયણિક ખાતરમાં કીટનાશકનો ઉપયોગ કરવામાં આવે, કીટનાશકના બદલે રાસાયણિક ખાતર અને કીટનાશકના બદલે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ નાખી, છાશ નાખી અને જે પ્રકારે ખેતી કરવામાં આવે છે એને કેવી ખેતી કહેશું? આપણે સજીવ ખેતી કહેશું. આ જે જૈવિક ખેતી માટેની જે પ્રક્રિયા છે, કૃષિ પ્રક્રિયા છે, એમાં જૈવિક ખાતરોનો ઉપયોગ થાય છે, જેમાં જે પ્રાણી હોય એના મળમૂત્ર, પછી જે ઝાડવા હોય, ઝાડી ઝાકરા હોય એને મિક્સ કરી અને એનો એક કમ્પોસ્ટ બનાવી અને એની ઉપર જીવાત નિયંત્રણ મેળવવા માટે આવા પ્રકારના એક દ્રાવણ બનાવવા છે, લીમડાનું પણ દ્રાવણ બનાવી અને નાખવામાં આવે છે કે જેથી છે એ જમીનમાં કોઈ પણ પ્રકારની જીવાત ન થાય. આખું છે એ કુદરતી રીતે જે આખું જેના આધારે ખેતી કરવામાં આવે છે એ જે ખેતી કરવામાં આવે છે એને સજીવ ખેતી કહેવાય. કે એમાં કોઈ પણ એક કૃત્રિમ અથવા બહારથી કોઈ રાસાયણિક ખાતર નથી નાખવામાં આવતા, કીટનાશકો ઉમેરવામાં નથી આવતા અને માત્ર કુદરતી જે ચીજવસ્તુઓ છે એનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે છે એને સજીવ ખેતી કહેવાય છે, જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશકો અને કૃત્રિમ ખાતરોનો ઉપયોગ થતો નથી, પર્યાવરણને એનાથી નુકસાન થાય છે. અને સજીવ ખેતી છે એ પર્યાવરણને પુનઃ આમ કહેવાય કે પુનઃ સારું કરવા માટે, પુનઃ રક્ષણ લેવા માટે એના માટે છે એ સજીવ ખેતી કરવામાં આવે છે. જમીનનું જે ફળદ્રુપતા ફરી પાછી મેળવવા માટે સજીવ ખેતી કરવામાં આવે છે અને ખેત એના ઉપર જે ખેત પેદાશો થઈ આવે છે એ થોડાક મોંઘા પણ હોય છે, કારણ કે આ બધું જુદી જુદી જગ્યાએથી ગોતવું અને જે એના દ્વારા એક આખું કમ્પોસ્ટ ખાતર બનાવવું અને કમ્પોસ્ટ ખાતરના આધારે ઉત્પાદન છે એ બનાવવું અને એમાંથી ઉત્પાદન પણ એ ઓછું થશે, એટલે પોષણયુક્ત ઉત્પાદન થશે અને એ મોંઘું પણ મળશે અને એમાં વિટામિન છે, ખનિજ છે અને જીવનશક્તિ, કે આપણને જીવન જીવવા માટે અમુક જે પ્રકારના તત્વો છે એમાંથી નેચરલી કુદરતી તત્વો એમાંથી મળતા હોવાથી આ જે ખેત પેદાશ છે એ મોંઘી થાય છે. મોંઘી થાય એટલે ખેડૂતોને એમાં સારું વળતર મળે છે. સજીવ ખેતી એક એવી ખેતી છે જે કૃષિની એક નવી સિસ્ટમ છે કે જે પર્યાવરણીય સંતુલન જાળવવું હોય, પર્યાવરણમાં સુધારણા લાવવી હોય, જમીન સુધારણા લાવવી હોય, જે જમીનનું દિવસે ને દિવસે રાસાયણિક ખાતરો અને કીટનાશકોના લીધે જે જમીનની ફળદ્રુપતા ગુમાવી રહ્યું છે એની ફળદ્રુપતા પાછી લાવવી હોય એના માટેનું એક બેસ્ટ ઓપ્શન છે સજીવ ખેતી. મિત્રો, સજીવ ખેતીની જે ચીજવસ્તુ છે એ ઉત્પાદનની જે ગુણવત્તા છે એ ગુણવત્તા પણ બહુ સારી હોય છે, એમાં વિટામિન છે એ જુદા જુદા વિટામિન પણ મળતા હોય છે, ખનિજ એમાં જુદા જુદા મળતા હોય છે, જીવનશક્તિ એટલે આપણે જીવન જીવવા માટે જે તત્વોની જરૂર છે એ આ જ સજીવ ખેતીમાંથી મળે છે, કારણ કે
અમુક સજીવ ખેતી સિવાયની જે ખેતી કરશો એમાં જુદા જુદા પ્રકારના કીટનાશકોનો ઉપયોગ કરી, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી ઝડપથી ઉત્પાદન કરવા માટે આવી રીતે છે એ કૃત્રિમ રીતે આ બહારના રસાયણોનો ઉપયોગ કરી અને છે એ ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનું લાંબા ગાળે આપણા શરીરમાં નુકસાન થાય છે મિત્રો. ત્યારબાદ આપણે ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, છેલ્લી બે ખેતીના પ્રકાર બાકી રહ્યા છે. એ જે આપણે ખેતી છે એ જોવાની છે કે આ ખેતીમાં છે એ જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે ટકાઉ ખેતીમાં, અને પાકની ફેરબદલી, સતત પાકની ફેરબદલી કરવામાં આવે છે, પોષણ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, નિંદણ, કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશકના બદલે શેનો કે જૈવિક અને જળ સંરક્ષણ વિશે કાળજી લેવામાં આવે છે, એ જે પ્રકારે ખેતી કરવામાં આવે છે એને ટકાઉ ખેતી કહેવામાં આવે છે. હવે મિશ્ર ખેતી, મિશ્ર ખેતી એટલે મિત્રો શું થાય, મિશ્ર ખેતી એટલે કે ખેતીની સાથે સાથે મરઘા બતકા ઉછેર, પછી જે મત્સ્ય પાલન કરવામાં આવે, મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવે, સસલા ઉછેર કેન્દ્ર, પછી જુદી જુદી બકરી, ઘેટા બકરાનો, ઘેટા બકરા ઉછેર, મરઘા બતકા, ઘેટા બકરા, આવી રીતે જુદા જુદા પ્રકારનો ખેતી સંબંધિત જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવે એ જે પ્રકારની ખેતી જોવા મળે છે એને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. મિત્રો આ મિશ્ર ખેતીમાં છે એ સરકારે જુદા જુદા પ્રકારની સ્કીમ પણ બહાર પાડેલી છે કે જેથી યોજનાઓ બહાર પાડી છે કે જેથી ખેડૂતોને છે ને એ 2022 સુધી શું થાય, ડબલ ઇન્કમ કેવી રીતે થાય એના માટે જે ખેતી ઉપરાંત એને સંબંધિત જે જે ક્ષેત્રો છે એના સંબંધિત આપણે આગળ યોજના જ્યારે આવશે ત્યારે જોશું. આજનું આપણું કરંટ અફેર આપણે જોવાના છીએ COVID-19 ઉપર એક આપણે પ્રોજેક્ટ રજૂ કરેલો હતો, એ પ્રોજેક્ટ માટે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જેને AIIB દ્વારા આપણને એક નાણાંનું ભંડોળ પ્રોવાઈડ કરેલું છે. તો મિત્રો આની તમારે PDF મેળવી હોય તો surajbhatt@unacademy ઉપર જોઈન થઈ જજો, ટેલિગ્રામની ચેનલ છે. આપણે હવે કરંટની વાત કરીએ કે COVID-19ની સામે લડવા કટોકટીના પગલાં અને આરોગ્ય સિસ્ટમની તૈયારી હેતુ પ્રોજેક્ટ એક હતો, જે પ્રોજેક્ટને ઇંગ્લિશમાં ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરડનેસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ માટે $500 મિલિયનની આપણને લોન આપેલી છે, કોને, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જેને AIIB પણ કહેવામાં આવે છે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા $500 મિલિયનની એક લોન આપવામાં આવેલી છે. આપણો આ જે પ્રોજેક્ટ છે ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરડનેસ પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટને અમલ કરાવતી ભારતની સંસ્થા કઈ છે, તો નેશનલ હેલ્થ મિશન, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. આ જે ત્રણ સંસ્થા છે એ આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું પાલન કરાવવામાં આવશે. આપણે પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કટોકટીના પગલાં અને આરોગ્ય સિસ્ટમની તૈયારી હેતુ જે પ્રોજેક્ટ રચેલો છે સરકાર દ્વારા, એ સરકારે એમાં અમલ કરાવતી સંસ્થાઓ નીચેનામાંથી કઈ નથી, આપણે ત્રણ તો આપેલી જોઈએ, ચોથો ઓપ્શન નથી એ આપેલો હોય તો આપણે છે એ યાદ રાખવાનો કે નેશનલ હેલ્થ મિશન, નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, આ જે ત્રણ સંસ્થા છે એ ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરનેસ પ્રોજેક્ટ જે છે એનું અમલ કરાવતી આ સંસ્થા છે. ભારતે COVID-19ની સામે લડવા માટે જુદા જુદા આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવા માટે જે આ AIIB છે એને એક લોન સ્વરૂપે $500 મિલિયન આપેલા છે. એ પૈસાનો ઉપયોગ આપણે ક્યાં કરશું, તો એ પૈસાનો ઉપયોગ આપણે PPE જે કીટ છે એ કીટનું જે ઉત્પાદન છે એમાં વધારો કરશું, એની જે ફાળવણી છે એમાં વધારો કરશું, ઓક્સિજનની જે સિસ્ટમ છે એ બધા લોકો સુધી પહોંચે એના માટે આપણે આ નાણાં ફાળવેલા છે, દવાની જે ખરીદવાની જે માત્રા છે એનો વધારો થાય, ચેપગ્રસ્ત લોકોને અથવા જેને કોરોના થયો છે એવા લોકોને શોધવા માટે ટેસ્ટ વધારવો પડશે, તો એ ટેસ્ટમાં વધારો કરવા માટે લોકોની વધારે જરૂર પડશે, નાણાંની વધારે જરૂર પડશે. આ જે નાણાંનો ખપ છે એ આ લોનમાંથી આપણે મેળવી શકીએ છીએ, તો આ લોનનો ઉપયોગ છે આપણે આ જુદી જુદી જગ્યાએ કરવા. તો હવે આપણે AIIB શું છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી દઈએ. AIIIB તો AIIIB અથવા AIIIB એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ અને બેંક, જો એના નામમાં જ થોડોક એના હેતુઓ છુપાયેલા છે મિત્રો, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ કે એશિયામાં જુદા જુદા પ્રકારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચાતું હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આ બેંક છે એ તત્પર કાર્ય કરે છે, કે એશિયન
એશિયનમાં જે અથવા એશિયામાં જે જુદા જુદા પ્રકારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ હોય એમાં કોઈ પણ દેશને કે જે આના સદસ્ય દેશો છે એ સદસ્ય દેશોને નાણાંની જરૂરિયાત પડેલી છે એ નાણાંની જરૂરિયાતો માટે આ છે એ આ બેંક કામ કરે છે, એમાં રોકાણ કરે છે. એટલે બહુપક્ષીય વિકાસ બેંક છે કે એમાં જુદા જુદા ઘણા બધા પક્ષો જોડે અને આખી આ બેંક બનેલી છે. અને આ બેંક છે એ એશિયા ઉપરાંત અન્ય આજુબાજુના જે ઇન્ડો પેસેફિક રિજન છે એમાં પણ આ કાર્યરત છે. એમાં સામાજિક અને આર્થિક પરિણામો સુધારવા માટે આનું એક આ મિશન છે એ કાર્ય કરે છે. મિત્રો હવે આપણે વડું મથક પૂછે ખાસ આ પ્રશ્ન યાદ રાખવાનું છે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એનું વડું મથક ક્યાં આવેલું છે, તો બેઇજિંગ અને ચીનમાં. બેઇજિંગ એક સિટી છે, એના જે ચીન છે એ દેશ છે, ચીનના બેઇજિંગ સિટીમાં આનું વડું મથક આવેલું છે. એના સદસ્યો કેટલા છે મિત્રો, આના સદસ્યો છે 78 સદસ્યો છે. હવે જે મિટિંગનો પ્રશ્ન છે, વાર્ષિક મિટિંગનો પ્રશ્ન, એ પણ યાદ રાખવાનો છે. 2019 ની જે વાર્ષિક મિટિંગ હતી એ લક્ઝમબર્ગમાં થઈ હતી, લક્ઝમબર્ગમાં. હવે 2020 ની જે મિટિંગ થવાની છે જુલાઈમાં થવાની છે, પણ મને એવું લાગે છે કે નહીં જાય કોઈ, કારણ કે ચીનમાં છે, બેઇજિંગમાં. હવે આ છે આપણે વાત કરી કે આ છે જુદા જુદા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલના જે રોકાણ કરવાનું હોય એમાં છે આ બેંક રોકાણ કરે છે. મિત્રો હવે જે આપણે પ્રશ્ન લેવાના છીએ, અગાઉની પરીક્ષામાં જે ઇકોનોમી સંબંધિત જે પ્રશ્નો પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરશું કે અલ્પ બેરોજગારી ત્યારે જ છે કે જ્યારે પોતાની ક્ષમતાથી ઓછું કામ કરતા હોય ત્યારે, તેને અલ્પ બેરોજગાર કહેવાય. જો મિત્રો ખાસ યાદ રાખજો, અલ્પ બેરોજગાર, આપણે બેરોજગારનો આખો ડિટેલમાં ટોપિક લેવાના છે મિત્રો, પણ આપણે અહીંયા ખાલી પ્રશ્ન એટલા માટે જોવાનો છે કે જ્યારે આપણે બેરોજગારી ભણી ત્યારે આપણને ખબર પડે કે આવા આવા પ્રશ્નો પૂછાય છે મિત્રો. ત્યારબાદ બીજો પ્રશ્ન કે નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં જીડીપીના અંદાજિત લક્ષ્યાંક કરતાં વધુ લક્ષ્યાંક સિદ્ધ થયેલ છે. જો મેં તમને કોષ્ટક ઓલું છેલ્લે આપેલું હતું શોર્ટકટ ટ્રીક વાળું, એમાંથી પાછો પ્રશ્ન આવેલો. આપણે અત્યાર સુધી કેટલા પંચવર્ષીય યોજનાના પ્રશ્નો જોયા છે એ તમને ખ્યાલ હશે મિત્રો, જે પહેલેથી જોડાયેલા હશે એ મિત્રોને, કે આપણે જે છેલ્લે કોષ્ટક આપેલું હતું શોર્ટકટનું અને મોસ્ટ એમપી મેં કોષ્ટક કીધું હતું, એમાંથી આ પ્રશ્ન પાછો આવેલો છે. જો કે કઈ પંચવર્ષીય યોજના એવી હતી કે જીડીપીનો અંદાજ છે એ જેટલો નક્કી કરવામાં આવેલો હતો એનાથી વધારે પણ લક્ષ્યાંક મળેલો હતો, તો એ છે એ 8મી પંચવર્ષીય યોજનાઓ છે. ત્યારબાદ રોજગાર અને બેરોજગાર જે સર્વે કરવામાં આવે છે એના જે આંકડા છે એ કોણ બહાર પાડે છે, તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જેને NSSO કહેવામાં આવે છે, એ બહાર પાડે છે. ત્યારબાદ WPI કે જેને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, જથ્થાબંધ ભાવ સૂચિ કહેવામાં આવે છે, એ કઈ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. આવા બેઝિક પ્રશ્નો પણ આવી શકે છે મિત્રો, તો ઓફિસ ઓફ ધ ઇકોનોમિક એડવાઇઝર અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત છે એ આ વિભાગ આવે છે. ત્યારબાદ ધ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019 છે, એ કુલ 156 દેશોનો એમાં સમાવેશ થતો હતો, પરંતુ એમાં ભારતનો ક્રમ કેટલામાં હતો, જો રિપોર્ટનો પ્રશ્ન આવ્યો મિત્રો, મેં તમને કીધું હતું કે કોઈ પણ જીપીએસસીની પરીક્ષા હોય મિનિમમ, હું કહું છું મિનિમમ એક પ્રશ્ન હશે અને મેક્સિમમ 2-3 પ્રશ્ન હશે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે એક એવો પણ લેક્ચર ગોઠવશું કે બધા આખે આખો લેક્ચર છે આપણે એક જ કલાક માત્ર કે જૂના વર્ષના જે ઇકોનોમીના જે પ્રશ્ન છે ઇકોનોમીના પ્રશ્નની આખી આપણે ચર્ચા કરશું, કે આવા આવા પ્રશ્નો પૂછાય છે અને આવા પ્રશ્નો ઉપર હજી તમારે કામ કરવાની જરૂર છે. આ રીડિંગ ખાસ કરી લેવું કે એમાંથી 100% પ્રશ્નો હોય જ છે. કાલે એક મિત્રની કમેન્ટ હતી કે સાહેબ આ પેપર લ્યો, આ રીતે એનાલિસિસ કરો, આપણે આગળ જતા આપણો આમ થોડો કોર્સ સંપૂર્ણ થશે અથવા થોડો કોર્સ આપણો કમ્પ્લીટ થશે એટલે આપણે એ કોર્સ મુજબ આપણે એ મુજબની આપણે ટેસ્ટ અથવા એ મુજબનું આપણે આયોજન કરશું. આખું એ આયોજન કરેલું છે, પણ એ મુજબ આપણે ધીરે ધીરે આગળ આપણો જેમ સમય જતો જશે એમ તમને આ બધા લાભો મળતા રહેશે. પણ એના માટે તમારે પહેલાં જોઈન થવું પડશે અનએકેડેમી એપ્લિકેશનમાં. રિલીઝ બાય કે આ જે રિપોર્ટ છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે એવો પણ પ્રશ્ન હોય. આમાં આપણને ભારતનો ક્રમ પૂછ્યો હતો તો 140મો ક્રમ હતો. હવે આપણને કાલે એક્ઝામમાં એવો પણ પ્રશ્ન હશે કે ધ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક, જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો. મિત્રો ખાસ યાદ રાખજો કે હેપીનેસ, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, ધ યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. એનું વડું મથક ક્યાં આવેલું છે, તો ન્યુયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે યુએસએમાં આવેલું છે મિત્રો. તો આભાર મિત્રો, આપ સૌ અત્યાર સુધી જોડાઈ રહ્યા મિત્રો, આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ નવી જે ચેનલ છે ગુજરાતી 10
એમાં કોઈ પણ ટોપિકને 10 જ મિનિટમાં સરખી રીતે તમારે યાદ રાખવો હોય તો એ પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો પ્લસ કોર્સ મિત્રો, મારી સાથે આખો સંપૂર્ણ ઇકોનોમી સમજવું હોય વિથ યોજના, વિથ કરંટ અફેર આખા વર્ષનું, અને ડિટેલમાં આનથી હજી જો તમારે ઇકોનોમી સમજવું હોય તો પ્લસ કોર્સ ફરજિયાતપણે લ્યો, YTSB કોડનો યુઝ કરો અને આગળ આપણે જોડાઈ રહીશું અને કમ્પ્લીટ આખો ઇકોનોમીનો જે સિલેબસ છે એ કમ્પ્લીટ કરાવશું. મિત્રો આભાર, થેન્ક યુ.